મને નિમંત્રણ આપી અને વૈદ્ય હાર્દિક કલાલ એમને કીધું કે ગર્ભાધાન સંસ્થા એના વિશે તમારે બોલવાનું છે. જે આગ્નેયજી જે આવ્યા છે નાસિકથી પધાર્યા છે યજ્ઞ કરાવવા માટે, આયોજકો, સ્વયંસેવકો અને ખાસ શ્રેષ્ઠ સંતાન પ્રાપ્તિને માટે ઈચ્છુક જેને યજ્ઞનો લાભ લીધો છે એમને એમના ફળની પ્રાપ્તિ થવાની છે, એમને બધાને આગોતરી શુભેચ્છાઓ. શ્રેયસી પ્રજામ પ્રાપ્તિ ભવતુ, શ્રેયસી સુરપ્રજા, શ્રેષ્ઠ પ્રજા, શ્રેષ્ઠ સંતાનની તમને સૌને પ્રાપ્તિ થાય. અશ્વિની કુમારના આશીર્વાદથી એ કર્મ શ્રેષ્ઠ રીતે થાય, તમે તમારા સ્વપ્નનું સંતાન પ્રાપ્ત કરો એવી શુભેચ્છા. એના આયુર્વેદના સંદર્ભ વિશે મારે વાતચીત કરવાની છે. સંસ્કારો તો આપણે બધાને ખબર છે, 16 સંસ્કારો છે. 3 સંસ્કારો માતાના ગર્ભમાં બાળક હોય ત્યારે થાય. પછીના જે સંસ્કારો છે બાળકનું સ્વતંત્ર અસ્તિત્વ થાય એની ઉપર થવાના છે. 3 છે એ માતા ઉપર થાય છે, એટલે ઇનડાયરેક્ટ છે. પહેલો ગર્ભાધાન છે, બીજો ભૂસવન છે, ત્રીજો સીમંતોનયન છે. એટલે 3 સંસ્કાર માતા પર થવાના છે, પછી 4થો જાતકર્મ, જાતસ્ય કર્મણા સંસ્કાર. જન્મની પહેલી, આવો મહેન્દ્રસિંહ આવો, ત્રણ સંસ્કારોમાં પહેલો ગર્ભાધાન, બીજો ભૂસંવન અને ત્રીજો જે છે સીમંતોદય. સંસ્કારો શા માટે જરૂરી? સંસ્કારો હિ ગુણાંતરાધાનમ, સંસ્કારથી ગુણનું વિશેષ સ્થાપન કરી શકાય. સંસ્કાર શું? તમે ખોરાક બનાવો છો, મગ કાચા નથી ખાઈ શકતા, ઘઉં કાચા નથી ખાઈ શકતા, તો શું કરવું પડશે? 6 સંસ્કારો છે, એ પણ આયુર્વેદે આપ્યા. રસોઈના 6 સંસ્કારો, શેકવું, બાફવું, રાંધવું, તળવું, આ બધા. એનાથી જે દ્રવ્ય, જે વસ્તુ છે એને યોગ્ય બનાવાય, શ્રેષ્ઠ બનાવાય. તો સંસ્કાર એટલે શું? સંસ્કાર એટલે કોઈ પણ પદાર્થ, દ્રવ્ય, વસ્તુ, પદ્ધતિ, સંસ્થા એને એવી એક શ્રેષ્ઠ વિશેષ યોજનાથી, ઉત્તમ યોજનાથી એને ઉત્તમ બનાવવા માટેની જે પદ્ધતિ છે, એ પદ્ધતિ છે, એ સંસ્કાર છે. ગુણોનું વિશેષ સ્થાપન કરવામાં આવે એ સંસ્કાર કહેવામાં આવે. એટલે ગર્ભાધાન અહીંયા બેસો, અરે અહીંયા અહીંયા. હું મારા વિષયને શરૂ કરતા પહેલા થોડુંક જમ્યા છીએ કફનું આલેપન બરાબર છે, એટલે થોડુંક બીજી સાયન્ટિફિક વાત કરીને મૂળ વાત પછી આપણે શરૂ કરીશું. 3 કે 4 જબરજસ્ત એક્ઝામ્પલ આપવા માંગુ છું. આપણા ભારતીય વૈદિક પરંપરા, આપણા શાસ્ત્રોની પરંપરાનો અદ્ભુત વારસો આપણી પાસે છે. ચેન્જ યોર એટીટ્યુડ, ચેન્જ યોર પરસેપ્શન. તમે તમારા દ્રષ્ટિકોણને બદલી નાખો, એને એક વાર્તા તરીકે, એક પરિકથા તરીકે ના જોશો. પહેલું કૃષ્ણ ભગવાનનું જન્મની સાથે રિલેટેડ છે, એમની હું વાત કરીશ. 3 થી 4 વસ્તુની મારે વાત કરવી છે. એમ્બ્રિયો ટ્રાન્સફર કોઈએ સાંભળ્યું? હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ સાંભળ્યું? કિડની ટ્રાન્સપ્લાન્ટ સાંભળ્યું? સાંભળ્યું કોઈએ? ગર્ભ ટ્રાન્સફર થાય સાંભળ્યું કોઈએ? નહીં. આપણે એની વાત કરીએ. બીજી સ્પ્લિટિંગ ઓફ એમ્બ્રિયો, ગર્ભના ભાગ કરવામાં આવે, જેનેટિક એન્જિનિયરિંગ, જીન્સની અંદર પરિવર્તન કરીને ડીએનએ સુધી ખાખા ફોડા કરીને અંદરથી કંઈક ચેન્જીસ કરવામાં આવે, એવું કોઈએ સાંભળ્યું? આ બધા ઉદાહરણની આપણે વાત કરીએ. પહેલી વાત એમ્બ્રિયો ટ્રાન્સફરની, આ વિષય સાથે રિલેટેડ છે, ગર્ભ સંસ્કાર
એટલે કોઈ પણ પ્રોજેની, પ્રોજેની સરસ શબ્દ છે એના માટેનો ઇંગ્લિશમાં, તો ઉત્તમ અને શ્રેષ્ઠ સુપર બેબી તમે કહી શકો એને પ્રાપ્તિ માટેનું જે કંઈ વિચારધારા કે સાયન્સ હોય તો એ પ્રોજેની કહેવાય. એવી રીતે આપણામાં સુપ્રજામ સંહિતામાં શબ્દ છે. અમારો આખો પ્રોજેક્ટ, હું મારી વાત કરું થોડીક આડવાત થાય, સુપ્રજામ કરીને અમારો એક અમે પ્રોજેક્ટ છે એનું નામ છે, અને 4000 દંપતીઓ ગર્ભ સંસ્કાર દ્વારા પહેલેથી જ ગર્ભાધાન પહેલાના એક માસના બ્રહ્મચર્યથી માંડીને બાળકનો જન્મ થાય અને બધા બાળ સંસ્કારો કરાવ્યા હોય એવા 4000 લોકોના દંપતીઓના બાળકો સાથેના ફોટોગ્રાફ પહેલાથી આવ્યા હતા અને એવા છે એવા આપણી પાસે એવિડન્સ તરીકે છે. વાત કરતા હતા આપણે કૃષ્ણ ભગવાનને, કૃષ્ણ ભગવાનના મોટા ભાઈ બલરામજી એમનો જન્મ, એના વિશે મારે વાત કરવી છે. વાત છે 5249 વર્ષની, 5249 વર્ષ પહેલાની. તમને એમ થશે કે આ હિસાબ એક્ઝેક્ટ કઈ રીતે, ગઈકાલે વર્ષ બદલાયું. 5124મું વર્ષ ચાલુ થયું કલયુગનું, કલયુગનું 5124મું વર્ષ ચાલુ થયું. કલયુગ એટલે યુગાબ્દ. કૃષ્ણ ભગવાનના પગમાં તીર વાગે છે અને આ પૃથ્વી પરથી એ દેવ વિદાય થાય છે. ત્રણેય લોકના ધણી એ પોતાના ધામમાં જાય છે પાછા. એક ક્ષણ આવે છે એ કલયુગનો પ્રારંભ છે, બરાબર. કૃષ્ણ ભગવાનનું આયુષ્ય 125 વર્ષ, 126મું વર્ષ ચાલતું હતું અને એ સ્વર્ગે સીધા આવે. 51 એ પછી ત્યાં જે વર્ષો છે 5124 વર્ષ. ગઈકાલે પરમ દિવસે 5123 હતા, ગઈકાલથી 5124મું વર્ષ ચાલુ થયું. 5124 વર્ષ એ 125 વર્ષનું આયુષ્ય કૃષ્ણ ભગવાનનું અને એની પહેલા એમના મોટા ભાઈ બલદેવજીનો જન્મ. એ બલદેવજીના જન્મની હું વાત કરું છું. તમે કથા તો સાંભળી હશે, ભાગવત કથા સાંભળતા હોય ત્યારે આકાશવાણી થાય છે, કંસ રથ ખેંચે છે વસુદેવ દેવકીનો, અને એમ થાય છે કે તું જેનો રથ ખેંચે છે એનું 8મું સંતાન તારા મોતનું કારણ બનશે. આ તો બધું બરાબર. પછી સમાધાન થાય, કંસ વસુદેવ કહે છે શું કામ તું બેનને મારે છે. પછી કંસ એને મારવા તૈયાર થયો હોય, સમાધાન થાય છે કે અમને જેલમાં નાખી દે, અમારા જે સંતાનો હશે બધા તમને આપી દેશે, એને મારી નાખજો, શું કામ તું બેનને મારે છે એમ. સમાધાન થાય છે અને એમને જેલમાં પૂરવાનું નક્કી કરે છે. એક પછી એક 6 બાળકો જન્મી અને મૃત્યુ પામે. પ્રકૃતિએ નક્કી કર્યું હતું કે 6ઠું અને 7મું બાળકને બચાવવાનું છે. 6ઠું બાળક બલરામજી, 7મું બાળક બલરામજી, 8મું કૃષ્ણ ભગવાન, બંનેને જીવિત રાખવાના હતા. તો માતા દેવકીને ગર્ભધારણ થાય છે અને 5મા મહિને ગર્ભ ટ્રાન્સફર થાય છે, માયાનો પ્રભાવ થાય છે. હું આની પર સંશોધન કરું છું, કંઈક સાહિત્ય મળ્યું છે નથી મળતું, પણ મને વિશેષ રુચિ છે કે આ કંઈક ગૂઢ રહસ્યો છે એની ઉપરથી કંઈક રહસ્યનો પડદો હટે. જન્મ થાય છે માતા રોહિણીના કુખેથી, વસુદેવજીના પહેલા પત્ની. ગર્ભધારણ થાય છે માતા દેવકીના ગર્ભાશયમાં. જન્મ થાય છે માતા રોહિણીના કુખેથી. 5મા મહિને આ ગર્ભ ટ્રાન્સફર થયો. છે દુનિયામાં કોઈ સાયન્સની પાસે આવનારા 100 વર્ષ પછીની એકે પરિકલ્પના ખરી કે તમે કરી શકશો? અમે તો 5249 વર્ષ પહેલા કરી ચૂક્યા છીએ. ખાલી વૈભવ કે ગૌરવ નથી અનુભવવાનું, આના માટે સમર્પિત થઈને જાતને નિછાવરો કરી દેવાની છે. આપણે સમર્પિત થઈને એ કાર્ય કરીશું તો આવનારી પેઢી સુવર્ણ કાળ જોઈ શકે. કેમ કે હું જ્યારે હતો શરૂઆતની અવસ્થામાં, 26મું વર્ષ ચાલે છે ત્યારે ને અત્યારે 4-5 વર્ષમાં જે પરિવર્તન જોવા મળે છે અદભુત છે. તો શક્ય બને કે કદાચ આયુર્વેદનો જબરજસ્ત સુવર્ણ કાળ આપણી સમયકાળના આપણા નજર સામે કેટલી બધી વસ્તુનું મોટો પરિવર્તન જોવા મળે. એમ્બ્રિયો ટ્રાન્સફર આને કહી શકીએ. કેટલી મોટી વાત છે, બે યુટ્રેન આર્ટરી છે, એક વેઇન છે, આ બધું જ કમ્પ્લીટ કરવું
અને એને ફરીથી ત્યાં કરી અને આખા પાછા ગર્ભનું ફરીથી પોષણક્રમ ચાલુ થાય. કેટલી અદભુત વાત છે. તમે એમ કહો કે ચલો પરિકથા, ઓકે સ્વીકારી લીધું પરિકથા, પણ તમે આવી પરિકથા મોડર્ન સાયન્સને કહો, તમે આ પરિકથા કરી શકો છો, આવી કલ્પના કરી શકો છો, આવું થઈ શકે? આ થઈ ચૂક્યું છે, અમારા શાસ્ત્રોમાં લિપિબદ્ધ છે. બીજી વાત, અગસ્ત્ય મુનિની વાત કરું છું. જેનેટિક એન્જિનિયરિંગ, જેનેટિક એન્જિનિયરિંગ તમે કલ્પના નહીં કરી હો કે આવું હોઈ શકે. એ પર જતા પહેલા કેટલાક વિદ્યાર્થીઓ છે, એટલા માટે બીજ દુષ્ટિ, બીજ ભાગ દુષ્ટિ, બીજ ભાગાવયવ દુષ્ટિ, શુક્રબીજ આર્તો સ્ત્રી બીજ, એ બંનેની દુષ્ટિથી થનારા રોગો, બીજ ભાગ રંગસૂત્રો, ક્રોમોઝોમ અને ડીએનએ જીનોમ સુધીની વાત છે. બીજ ભાગાવયવ દુષ્ટિ, તમે એમ કહો છો કે 3 ml નું એક સિમેન્ટ છે, એક લિક્વિડ છે, 1% ખાલી સ્પર્મ છે, 99% પ્રોસ્ટેટનું લિક્વિડ અને સેમિનાઇલ વેસિકલનું લિક્વિડ, 60-80 કરોડ 100 કરોડની સંખ્યા છે, 3 ml લિક્વિડમાં 1%, એ પણ 70-80 કરોડ, કોઈ માઇક્રોસ્કોપ નતા, એ એક બીજની અંદર બીજ ભાગ, બીજ ભાગાવયવની વાતો કરી છે. તમે એમ કહો છો, ભીખ માંગો છો કે અમને ખબર નથી પડતી. જગાડી દો તમારા આત્માને, જગાડી દો તમારા આત્માને કે કેમ ખબર નથી પડતી. ઈશ્વરે તમને પસંદ કર્યા છે, આયુર્વેદે તમને પસંદ કર્યા છે. મને તો ગૌરવ થાય છે, છાતી 56 ની નહીં, 256 ની ફૂલે મારી, કે આયુર્વેદે મને પસંદ કર્યો, આયુર્વેદે મને પસંદ કર્યો. MBBS ને બધું ઓછાવર કરીને ભગવાનને કહું છું કે સારું કર્યું, 3-4 માર્ક ઓછા આપ્યા, જબરજસ્ત, મારી જાતને પીઠ થપથપાવું છું, જેને આનંદ થતો પોતે થપથપાવજો. 180 એલોપેથીના MD, જેને બધા સાહેબ સાહેબ કરતા હોય, 2 કલાક લાઈનમાં બેહાડ્યા છે, હત્યા આવી ગાયને, કે આત્મશ્લાઘા કે અહંકાર નથી કે કોઈ માર્કેટિંગ કે એ વાત નથી, પણ આ વસ્તુ એચીવ કરી શકે એક માણસ. હું તો ખાલી સામાન્ય વૈદ છું, ગ્રેજ્યુએટ ખાલી, MD એ નથી કર્યું મેં, છતાંય આટલા લોકો, 6 DM કાર્ડિયોલોજીસ્ટ, 70-70 MRI કરતા હોય એવા રેડિયોલોજીસ્ટ, એટલા જ પીડિયાટ્રિશિયન, 12-13, દર અઠવાડિયે 3 જણ મારા ત્યાં વેઇટિંગ હોય. આ આયુર્વેદે આપ્યું છે, એવા આયુર્વેદે તમને પસંદ કર્યા છે, ગૌરવ અનુભવજો. ક્યાંય પણ એમ થાય ને, માથું પછાડી લેજો, નેગેટિવ વિચાર આવે ને, ધક્કો મારીને ગાડી મૂકવાના, કરોડો અબજો જે અંદરના કોષો છે ને, એમાંથી એક પણ એવો નેગેટિવ વિચાર આવતો હોય ને, ધક્કો મારીને ગાડી મૂકજો, અને ગૌરવ અનુભવજો કે આયુર્વેદે તમને પસંદ કરે. હું વાત કરતો હતો બીજ ભાગ, બીજ ભાગાવયવ અને બીજ ભાગાવયવની, બીજ ભાગની દૃષ્ટિ. અગસ્ત્ય મુનિ એક બહુ ચમત્કાર કર્યો હતો. એ વિદર્ભના રાજા હતા, એમને નિસંતાન હતા. અગસ્ત્ય મુનિને પૂર્વજોના ઉદ્ધારથી એક પુત્ર પ્રાપ્ત કરવો હતો, પણ એ માટેના કેટલાક નિયમો એમને નડતા હતા, લાંબી વાર્તા છે, હું મને જતો પછી ક્યારેક, કેમ કે વિષય આગળ ઘણું બધું છે આપણે કહેવાનું. એટલે એમને એક એવું શ્રેષ્ઠ બીજ જોઈતું હતું, એટલે એ નક્કી કરીને કહે છે વિદર્ભ રાજાને કે હું એક એવું સ્પેશિયલ ઓવમ તમને બનાવીને આપું, એવું સ્ત્રી બીજ બનાવીને આપું ને તમારી પત્નીના ગર્ભાશયમાં મૂકી આપું. જેનેટિક એન્જિનિયરિંગ હો, સાંભળજો તમે આ કથા, જ્યાંથી રેફરન્સ પડે ત્યાંથી વાંચજો, અદભુત, તમારું મગજ ચક્રાવો ચડી જશે એવું કામકાજ છે. એ વિદર્ભના રાજાની પત્નીના ગર્ભાશયમાં એને મૂકે છે, પણ મૂકતા પહેલા એની અંદર જીણોમાં પરિવર્તન લાવે છે, બીજ ભાગાવ્યોમાં ફેરફાર કરે છે. આદિક રેફરન્સ 14 પ્રકારના પશુ પક્ષી અને ફૂલ એના અંદરથી, એક ઉદાહરણ હરણ, હરણની આંખો ફેમસ છે, હરણની આંખોથી હિરણી જેવું આમ આંખો એવું કહેવાય એમ, તો એની આંખોનું DNA માંથી એને બહાર કાઢી એનો અંશ લીધો. ચંપક ફ્લાવર, ચંપક નામનું ફૂલ છે, એની સુગંધના એ જીન્સ લીધા. પામ ટ્રી,
એકદમ એની સુકુમારતા માટે, સ્લેન્ડરનેસ માટે એ ફેમસ. એમાંથી એ લીધું હંસનું પીંછું, ગરદનનો ભાગ, સ્વાન નેક ફીધર, એનાથી મુલાયમ કોષો દુનિયામાં કોઈ પણ પ્રાણીનાથી કશા ના હોઈ શકે. આવા 14 પશુ પક્ષી ફૂલો વનસ્પતિમાંથી એક 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 શ્રેષ્ઠતામાંથી એમના ગુણોનું લોપન કર્યું, લોપન કર્યું કે તમારા ગુણો મને આપો, અને એ ગુણો એમને સ્થાપન કર્યા એક બીજમાં. અને 14 જીન્સની અંદર ચેન્જીસ કરી અને અંદર મૂક્યા, અને એ મૂક્યા અને પછી એ ગર્ભને અને ફલિત કરાવડાવ્યું, અને જે જન્મ થયો કેમ કે એમાં ગુણોનું લોપન થયું તો એટલે એનું નામ પડ્યું લોપામુદ્રા. નામ સાંભળ્યું હશે ક્યાંક કોઈક જગ્યાએ, તો ગુણોનું લોપન થયું હતું એટલા માટે એનું નામ પડ્યું લોપામુદ્રા. અને એમણે અગસ્ત્ય મુનિએ પહેલી શરત કરી હતી વિદર્ભના રાજાને કે એ જ્યારે લગ્નની વય થાય ત્યારે એના લગ્ન મારી સાથે કરવાના, અને એના થકી હું આટલા આટલા નિયમો સાથે જે પુત્ર પ્રાપ્ત કરીશ એ મારા પૂર્વજોનો પણ ઉદ્ધાર કરશે, અને એમાં આટલું આટલું કર્મ કરવાનું છે જે મારે સંસ્કૃતનું અને સનાતન ધર્મનું સાહિત્ય લેખનનું એ કર્મ એ મારો પુત્ર પણ કરશે. આ બધા જ કાર્યો અને પૃથ્વી પર એમને આ સાક્ષાત કરેલું છે. જેનેટિક એન્જિનિયરિંગ, પહેલું ફિટસ એમ્બ્રિયો ટ્રાન્સફર થયું, બીજી જેનેટિક એન્જિનિયરિંગનું એક્ઝામ્પલ થયું. સ્પ્લિટિંગ ઓફ એમ્બ્રિયો, ગર્ભના ભાગ પાડવા, એમાં બે વસ્તુ આવે. ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન જેને IVF કહીએ છીએ આપણે, ટેસ્ટ ટ્યુબ બેબી, થોડુંક પરિવર્તન છે પણ એની સાથે તમે સરખાઈ તો શકો છો. માતા ગંધારીને ગર્ભ રહે છે અને 2 વર્ષ સુધી જન્મ થતો નથી, બરાબર, અને થાય છે ત્યારે માસ પિંડનો જન્મ થાય છે. મહર્ષિ વેદવ્યાસની પાસે જાય છે બધા અને કહે છે કે આ શું થયું આટલું વિલંબિત ગર્ભાવસ્થા અને આ બધું. વ્યાસ મુનિ કહે છે કશું ચિંતા નહીં કરો, એને એક્ઝામિન કરી અને 101 ભાગ કરે છે. સ્પ્લિટિંગ ઓફ એમ્બ્રિયો, 101 ભાગ પાડે છે અને બધા એને એક ન્યુટ્રિયન્ટ કલ્ચરમાં એને મૂકે છે, એક ઘડા બનાવે છે. જેમ લેબોરેટરીમાં ટેસ્ટ ટ્યુબ બેબીમાં એક ન્યુટ્રિયસ ચેમ્બર હોય ને કે જ્યાં ફર્ટિલાઇઝેશન થાય છે સ્પર્મ ને ઓવમ નો, એ જ પરિકલ્પના આપણો વિચાર ખેંચી લીધો છે. સુતેલા રહેશો તો આવા હજારો વિચારો તમારા ગ્રંથોમાં પડે છે, ખેંચી લઈ જશે. તમને મળવાની ખ્યાતિ, તમને મળવાનું પદ પ્રતિષ્ઠા અને પૈસો ખેંચી રહ્યા છે, તમારે જાગવાનું છે. આ વિચારોને કેન્દ્ર બિંદુ બનાવો. એ 101 ભાગ પાડ્યા, એમાંથી 100 મેલ જન્મે છે, દુર્યોધન દુશાસન એ બધા કૌરવો, અને 1 ફિમેલ દુશીલા નામની સ્ત્રી એ જન્મ લે છે. અને આવી રીતે એનું કેટલાક સમય સુધી એ માટલાના ગળામાં એવા વનસ્પતિઓ અને બધામાંથી એવું એક સ્પેશિયલ કલ્ચર એવું એક બનાવ્યું કે એની અંદર એ ગ્રો થયા અને કમ્પ્લીટ થઈને એ કૌરવોનો 101 અને એક દુશીલાનો એ સ્ત્રીનો એવી રીતે 101 નો જન્મ કરાવે છે. આ પરંપરા છે. તમને પરિકથા લાગતી હોય તો પરિકથા ન સ્વીકારી શકતા હોય એમના માટે સ્વીકારી શકતા હોય, અને ગ્રેટ મેડિકલ સાયન્સની ડોક્યુમેન્ટેડ ફિલ્મ છે. ચોથું કર્ણની વાત કરું પછી આપણે ગર્ભાધાન ઉપર જઈએ. હું એટલા માટે છે કે માહોલ બનાવવો જરૂરી છે, તમને વિષયની શ્રેષ્ઠતા ખબર પડે કે કેવી વાતો આપણી પાસે છે. કર્ણોનો જન્મ કેવી રીતે, ઋષિ દુર્વાસાને સેવા ખૂબ કરે છે માતા કુંતી, દુર્વાસા ઋષિ અતિ પ્રસન્ન થાય છે કુંતી માતાની સેવાથી અને પ્રસન્ન થઈને આશીર્વાદ આપે છે. એમ એક શ્લોક આપે છે કે જા હું તને આપું છું, તારે જ્યારે પણ સંતાન કામનાની ઈચ્છા હોય આ શ્લોક બોલજે, અને મનમાં તું જે દેવતાનું સ્વરૂપ ધારણ કરીશ, જે દેવતાનું ચિંતન કરીશ, એ દેવતા તારી સમક્ષ હાજર થશે ત્રિલોકમાં જ્યાં પણ હોય ત્યાંથી, અને તને સંતાન આપશે, એમના જેવું દિવ્ય સંતાન તમને થશે. એ વખતે માતા કુંતી તો ગ્રહણ કરી લે છે એ પ્રસાદીને, પણ ઉત્સુકતાવશ મોહવશાત એમને એમ થઈ જાય કે ખરેખર આવું હોય, જેમ આપણે બધાને થાય છે, આવું હોય, થાય ને બધાને, થાય છે ને બધાને કે આવું હોય એમ, કે ખાલી શ્લોકોના બોલવાથી આવું થઈ શકે. એ મનમાં શ્લોક બોલે છે આંખ બંધ કરી, અને કશું જ્યાં યાદ આવે એટલે સીધા સૂર્ય ભગવાન દેખાય છે, અને સૂર્ય ભગવાનને મનમાં ચિત્તમાં ધારણ કરે છે,
અને જેવું શ્લોક પૂરો થાય છે ને તો એકદમ જાજરમાન પ્રકાશ સાથે સૂર્ય ભગવાન હાજર થાય છે અને કહે છે કે કેમ યાદ કર્યા મને, અને એકદમ ગભરાઈ જાય છે. અને પછી કહે છે આ તો કે સૂર્ય ભગવાન છે કે નહીં, હવે તો આ મંત્ર છોડેલું તીર છે ક્યારેય ફેલ ના જાય, એ તો તમારે આનાથી ગર્ભ ધારણ થશે, તમે ધારો ત્યારે થશે. એટલે ફ્રીઝિંગ ઓફ એમ્બ્રિયો, ફ્રીઝિંગ ઓફ એમ્બ્રિયો. અત્યારે જે છે ને એક વખત આર્ટિફિશિયલ એથરબેન ખબર એક સાથે સ્ટિમ્યુલન્ટ કરી કરી એસસીજી ના બધા ઇન્જેક્શન ને એફએસએચ ના બધા ઠપકારી ઠપકારી દસ દસ ને આઠ આઠ ને બાર બાર, તમે કામ કરો છો તમે ક્રિએટ એટલે ખબર છે, દસ દસ ને બાર બાર ચૌદ ચૌદ વીસ વીસ ઓમ બનાવવામાં આવે અને એ ઓમ ને પછી ફર્ટિલાઇઝ કરી અને ફ્રીઝિંગ કરવામાં આવે, એ ફ્રીઝિંગ એમ્બ્રિયો એ ગર્ભનું એમને સ્થાપન કરીને આપ્યું અને થયું કે તમારી ઈચ્છા હોય ત્યારે આ ગર્ભ નાશ નહીં પામે, આને તમે સુરક્ષિત રાખી શકશો અને તમે ઈચ્છા હોય ત્યારે તમે ધારણ કરજો, એ વિકાસ પામીને અતિ દિવ્ય આત્મબળને જેને કોઈ હરાવી ના શકે, કેમ કે સૂર્ય ભગવાન છે જ્યોતિષના પેલા પ્રમાણે આત્માનો કારક કીધો છે, પરમાત્મ તત્વનું કારક છે એટલે જેનું આત્મબળને કોઈ તોડી ના શકે એવા દિવ્ય પુત્રનો તમને જન્મ થશે અને કર્ણનો જન્મ થાય છે. પછી તો બીજા પાંડવોનો જન્મ થાય, એક દેવતાનું શ્લોકનું મનમાં ધારણ કરીને ચિંતન કરે, શ્લોકનું પઠન કરે અને થાય છે. પણ વાત હતી ફ્રીઝિંગ એમ્બ્રિયોની, આપણે સાયન્સની વાત વિજ્ઞાનની વાત કરવા આપણે બેઠા છીએ. હવે ગર્ભાધાન ઉપર આવીએ. ગર્ભાધાન ગર્ભાવસ્થાનો પહેલો સંસ્કાર છે. શા માટે આપણે બધાને ખબર છે, મેઘાવી દીર્ઘાયુ સ્વસ્થ સમર્થ ચરિત્રવાન સમર્થ શીલવાન પરાક્રમી બધું જ એમ. બીજું એક વારસાગત રોગોને અટકાવવા માટે પણ માનસિક ગુણો શરીરના આત્માના અને મનના ત્રણેય. ગર્ભ સંસ્કાર એટલે શું? ટુ એલિમિનેટ બેડ વન, દૂર કરવા માટે. સંસ્કારની આપણે જે શરૂઆતમાં વાત કરી કે જે ખરાબ છે દૂષિત છે એને દૂર કરવું અને ટુ ઇન્કલકેટ ધ બેસ્ટ વન, શ્રેષ્ઠ છે એનું અંદર સ્થાપન કરવું એ બીજમાં, એ ગર્ભ સંસ્કાર છે, ગર્ભાધાન સંસ્કાર છે. એના માટે ને શું? તો પહેલું સ્ટેપ તો તમે બધાએ પાર કરી લીધું છે, જે યજ્ઞમાં બેઠા હતા એ બધાએ દેવોના આશીર્વાદ પ્રાપ્ત થઈ ચૂક્યા છે. હવે ફિઝિકલ ફોર્મમાં એક શરીરના રૂપમાં તમારે, એટલે જે સ્ત્રી છે એને ગર્ભ ધારણ કરવાનો છે અને એક દિવ્ય સંતાનને જન્મ આપવાનો છે, એના માટેનો આયુર્વેદના ગ્રંથોમાં શ્લોક લખ્યો છે. આ જ શ્લોક વેદોમાં પણ લખ્યો છે, બીજા ઉપનિષદોમાં પણ એ જ શ્લોક છે. આ એકમાત્ર શ્લોક બધે જ રેફરન્સમાં જોવા મળે છે. ઓમ અહિરસી આયુરસી સર્વતઃ પ્રતિષ્ઠા રસી દાતાત્વામ દધાતુ વિધાતાત્વામ દધાતુ બ્રહ્મ વર્ચસા ભવેત ઇતિ બ્રહ્મા બૃહસ્પતિ વિષ્ણુ સોમ સૂર્ય તથા અશ્વિનો તથા અશ્વિનો ભગવત્ર મિત્રાવરુણો વિરમ દધતુ મે સુતમ. ક્યાંય અશ્વિની કુમારોની વાત છે? આ વિજ્ઞાન આવ્યું ક્યાંથી? આપણે તો એની પરંપરાના વાહકો છીએ. તો સ્વર્ગમાંથી પૃથ્વી પર અવતરણ થયેલું વિજ્ઞાન છે, એટલે આ બધા દેવોના નામ આવે છે. એ શ્લોકનું એક એક વસ્તુ વિશે હું વાત કરીશું, કેમ કે ગર્ભાધાન વિશે જ આપણે વાત કરવાની છે. પણ એ પહેલા અશ્વિની કુમારની વાત આવે છે. ભારદ્વાજ ઋષિની હું વાત કરવા માંગુ છું કે સ્વર્ગની, આ જયારે પૃથ્વીની રચના થઈ, સૃષ્ટિની રચના થઈ, ત્યારે માણસોનો જન્મ થયો તો મહારોગોથી પીડાતા હતા, આક્રાંત પામતા હતા અને બધા પ્રાર્થના કરતા હતા દેવોને કે માણસો મરી રહ્યા છે, ભયાનક રોગોથી પીડા પામી રહ્યા છે, શું કરવું? અને ત્યારે એમ થાય છે કે આ જ્ઞાન તો છે બ્રહ્મા સ્મૃત્વા, એમને કીધેલું છે અને પછી એ તો આપણી કડી બધી ખબર છે, એ બોલવું નથી. પણ હું જે વાત કહેવા માંગુ છું, જે પિન પોઈન્ટ છે, હું ત્યાં લઈ જવા માંગુ છું. તો સ્વર્ગમાંથી લાવશે કોણ? એકમાત્ર
એકમાત્ર આજે આજ સુધીના ઇતિહાસમાં સદેહે સ્વર્ગમાં ગયા હોય એક ઋષિ મહર્ષિ ભારદ્વાજ. મહર્ષિ ભારદ્વાજ કે છે, સાત ઋષિ મુનિઓની પહેલી કોન્ફરન્સ હિમાલયની અંદર થઈ હતી, અને એમ કે છે, હું કોન્ફરન્સ શબ્દ એટલા માટે વાપરું છું તમને બધાને આ થાય કે મેડિકલ કોન્ફરન્સ હજારો વર્ષો પહેલા, હજારો સહસ્ત્રાબ્દીઓ પહેલા, સિન્સ મિલેનિયમ, નોટ સિન્સ સેન્ચુરી, નોટ સિન્સ ડિકેડ, સિન્સ મિલેનિયમ મેડિકલ કોન્ફરન્સની વાતો હતી. ભારદ્વાજ એમ કે છે, એમનું તપોબળ કેટલું કે સ્વર્ગ ગયા પછી કોઈ પાછું ના આવી શકે. મહર્ષિ ભારદ્વાજનું તપોબળ કેટલું હતું મને આ માટેની જવાબદારી સોંપવામાં આવે. ઋષિ મુનિઓની વચ્ચે કે છે, જવાબદારી સ્વીકારે છે, મને આની જવાબદારી સોંપવામાં આવે અને હું જઈશ, સદેહે આયુર્વેદનું જ્ઞાન લઈને આવીશું અને પાછું પૃથ્વી પર લઈ આવીશું. કેટલી દિવ્યતા ને કેટલી ભવ્યતા ને કેટલું તપોબળ એમને. આપણે એ શાસ્ત્રના અધિકારી બી જે છે ને, આમ કન્ફ્યુઝનનું સ્ટેટસ હોય બોલો કઈ, હા ના હોય ને, હા એવા શાસ્ત્રના આપણે અધિકારી છીએ. ઇમોર્ટલ, નોટ મેન ઇન્વેન્ટેડ, ગોડ ગિફ્ટેડ. ખુદ જેને સૃષ્ટિની રચના કરી અને ગિફ્ટ કરેલું છે. તાકાત હોય તો ઓપન ચેલેન્જ, એક પણ સિદ્ધાંત ખોટો સાબિત કરાવો, 1,000 કરોડ રૂપિયા આપે જાઓ. આપણે નરેન્દ્ર મોદી સાહેબ ને વાત કરીએ, 100 સાયન્ટિસ્ટોને, એન્ડોક્રાઇનોલોજીસ્ટ ને, જીનોમોલોજીસ્ટોને બધાને બેહાડી દો. તાકાત હોય તો એક કે સિદ્ધાંત ખોટો સાબિત કરાવો, જાઓ આપી દીધા 10 વર્ષ તમને, 1,000 કરોડનું ફંડ આપી 100 સાયન્ટિસ્ટ લઈ લો. તાકાત હોય તો એક કે સિદ્ધાંત ખોટો સાબિત કરો. બાકી તમારું વિજ્ઞાન, 50 વર્ષની વાત કરું, સાઇડ ટ્રેક થાય છે, મારો સ્વભાવ છે, હું થોડુંક બોલતો રહીશ. કોઈ એલોપેથીનું પ્રેમી હોય તો થોડાક દાહ થશે, કદાચ 2 ગ્રેડની કે 4 ગ્રેડની ભૂલ થાય. એટલા માટે એ આયુર્વેદના વિશે આપણે વાત કરવાની છે. ગર્ભાધાનની વાત છે. ઓમ અહિરશી. તમે જેને પણ દંપતીએ અત્યારે આ યજ્ઞમાં ભાગ લીધો, ખરેખર દિવ્ય અને ભવ્ય આયોજન, આયોજકોને બધાને ખરેખર અભિનંદનને પાત્ર છે. આટલું પવિત્ર વાતાવરણ, આટલું દિવ્યતા, આટલા લોકોનું કોઓર્ડિનેશન કરવું, અને ખરેખર હાર્દિક તમે કમાલ કરી, બહુ જ સરસ અભિનંદનને પાત્ર છે. તમારા ધર્મપત્ની પણ એટલા જ અધિકારી છે કે આ કાર્ય એમને નથી કરતું. જે દંપતિ છે એમને મનમાં એક માનસ પુત્ર, એક માનસ પુત્રી, તમારે જે ઈચ્છા હોય મનમાં વિચાર કરો. લાવતા પહેલા વિચાર કરો કે અમારે પુત્ર આવશે તો આવો હશે, અમારી પુત્રી હશે તો આવી હશે, એના ગુણોનું પરિકલ્પના કરો. એ પરિકલ્પના પ્રમાણે એકબીજાના વિચારોનું આદાન પ્રદાન કરો. અને ડિફરન્સીસ હોય એનું બાદબાકી કે ભાગાકાર કરો. સામ્યતા હોય, સરખાપણું હોય, એનો સરવાળોનો ગુણાકાર કરો તો વધી જાય. બરાબર, એકબીજાના જે સારા સારા વિચારો છે અને બાકી બધું ભૂલી જાઓ, અને પછી બંનેના એક સામાન્ય વિચારો છે ને, તમારા બાળક સ્વરૂપે અવતરે, શ્રેષ્ઠતા સ્વરૂપે અવતરે. ઓમ અહિરશી. તમારે બ્રહ્માંડમાં પ્રાર્થના મૂકવાની છે, યુનિવર્સમાં પ્રાર્થના મૂકવાની છે. તૈયાર છે, હવે ફળ પ્રાપ્ત કરી લીધું છે, તમે દેવને અર્પણ કરી દીધું છે, એ સૂર્ય ભગવાનમાં ગ્રહણ થઈ ગયું છે. અને કયા સ્વરૂપે પાછું આવશે તમને ખબર નહીં, હોય 5-15-25 વર્ષનું સંતાન થશે ત્યારે ખબર પડશે કે આનું ફળ શું છે, અત્યારે ખબર નહીં પડે. એ સંતાનના દિવ્ય ગુણો કેવા હશે તમને અત્યારે નહીં ખબર પડે, પણ એ કેવા કાર્યો કરનાર હશે તમને પછી ખબર પડશે. કેમકે અત્યારે તમે કરેલું કર્મ એ સૂર્ય ભગવાનના એકાઉન્ટમાં જમા થઈ ગયું છે, અને એ જયારે આપે ને ત્યારે ટકાવારીનો હિસાબ નથી હોતો, એમાં કોઈ ટકાવારીનો હિસાબ નથી હોતો. શ્રેષ્ઠ આપશે તમને શ્રદ્ધા, સમર્પણ અને વિશ્વાસ, તમારામાં ખામી ના હોવી જોઈએ. ઓમ અહિદશ્વી. હે ઈશ્વર, અહીં મારી કુક્ષીમાં, મારા ગર્ભાશયમાં સ્ત્રી તરીકે તમારે કલ્પના કરવાની છે. હે
હે ઈશ્વર, એવા શ્રેષ્ઠ જીવાત્માને મોકલો અહીં મારી કુક્ષીમાં, કે જે આવા આવા ગુણો વાળું હોય. કેવું? આયુ રસી, લાંબુ આયુષ્ય ધરાવનાર હોય. સર્વતઃ પ્રતિષ્ઠા હશી, ચારેય બાજુ પોતાની કીર્તિ ફેલાવનાર, ના પોતાના કુટુંબની, ફક્ત પોતાની નહીં, પોતાની પરિવારની, જ્ઞાતિની, સમાજની, રાજ્ય, દેશ, છેલ્લે તો વિશ્વ, બધાનું કલ્યાણ કરનાર હોય, એવા શ્રેષ્ઠ કાર્યો કરનાર હોય. સર્વતઃ પ્રતિષ્ઠા હશી, ચારેય બાજુ પ્રતિષ્ઠાનો ફેલાવો કરે. દાતાત્વામ દધાતુ, હે દેવોના સમૂહ, અમને આવો દિવ્ય ગર્ભ ધારણ કરાવો. આમ તમારું મન વિહવળ થઈ જવું જોઈએ, આંખમાંથી કદાચ આંસુ નીકળે તો ચિંતા ના કરશો, પણ સમર્પણનો ભાવ, સીધું કનેક્શન જોડો. ક્યાંય પણ નહીં, તમારો આ જે ડબ્બો હોય ને એને કાતો મૂંગો કરી દેવાનો, અને કાતો કોમમ નાખી દેવાનો. કોમમ નાખી દેવો તો સારું સારું. કેમ સાહેબ, તમે તો કોમમ જ રાખો છો? એટલા માટે કે તમારું ડિસ્ટર્બન્સ ના આવે કામમાં. એ શ્લોક બોલતા હોય ગોખી નાખજો, બહુ બધું ગોખ્યું પણ આ શ્લોક ગોખજો. ગોખી અને એ આંખ બંધ કરો ને, તમને જેમ બોલો ને કે જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, તો કેવા આનંદ દેખાય. જય આધ્યા શક્તિ, તો તરત માતાજી દેખાય. એવી રીતે ઓમ અહી રસી આયુ રસી, તો તમને દેવોનો સમૂહ દેખાય, આશીર્વાદ આપે, એમની ચારે બાજુ આભા મંડળ છે એવું દિવ્ય આભા મંડળ દેખાય, અને એમનાથી પ્રેરણાથી એક શ્રેષ્ઠ જીવાત્મા તમારા ગર્ભમાં ધારણ થાય. એ જીવાત્મા ઈશ્વરની પ્રેરણાથી માતા પિતાને પસંદ કરે છે, એવા અતિ શ્રેષ્ઠ આત્માઓ સદીઓથી જન્મ ધારણ કરવા માટે વલખા મારે છે, પણ માતા પિતા મળતા નથી. તૈયાર થાવ એ માટે માસીતુ બ્રહ્મચારી હિ માસીતુ બ્રહ્મચારીણે, એક મહિનાનું જેને બ્રહ્મચર્યનું પાલન કર્યું હોય એવો બ્રહ્મચારી પુરુષ, અને એવી બ્રહ્મચારી સ્ત્રી જેને પંચકર્મથી શુદ્ધિકરણ કર્યું હોય, અને રહી જતું હોય તો યજ્ઞ કરીને જેને અતિ દિવ્ય અને દૈવી બાળકની પ્રાપ્ત કરવાની કામના કરી હોય, એવું જે દંપતી છે એની તો પસંદગી થાય જ. એવા શ્રેષ્ઠ જીવાત્મા પણ આવે તો એ માટે તૈયાર થાઓ, માનસ પુત્ર અથવા માનસ પુત્રી. તમે તૈયાર કરો તમારી મનોદિમાગમાં, દાતાત્વમ દધાતુ, હે દેવોના સમૂહ, એને ધારણ કરાવો. તમને ખબર છે કે એ જે રતિક્રિયા સમય વેજાઇનલ પાર્ટ કેનાલમાં જે ડિસ્ચાર્જ થયું છે, એ કરોડો સ્પર્મ ગતિ કરીને ફંડસમાં થઈને ફેલોપિયન ટ્યુબમાં ફર્ટિલાઇઝ થાય છે. ફર્ટિલાઇઝ થઈને ત્યાંથી માઇગ્રેટ થાય છે, માઇગ્રેટ થઈને એમ્બેડેડ થાય છે. એમને ખબર હતી, દાતાત્વમ દધાતુ, એને ત્યાંથી લઈને ગર્ભાશયમાં ધારણ કરાવજો, નહીતર એક્ટોપિક રહેશે, ટ્યુબમાં ડેવલપમેન્ટ નહીં થાય. દાતાત્વમ દધાતુ, હે દેવોના સમૂહ, એને ગર્ભાશયમાં ધારણ કરાવજો. ત્યાં નળીમાં ધારણ ના કરાવતા, નહીં તો નળી ફાટશે, અને હું ગર્ભનો એ શ્રેષ્ઠ જીવાત્મા હશે તો પ્રાપ્ત નહીં કરી શકું. દાતાત્વમ દધાતુ, તમે વાંચો, હા અજાણ્યો શ્લોક હોય, મારું પોતાનું રહસ્ય કહું છું, જિંદગીનો મારી શ્રદ્ધાને લેવલને કોઈની તાકાત નહીં કે મને ફેર પાડી શકે, કોઈ નહીં. હજાર રાક્ષસ આવે, પિશાચ આવે, પેલા આવે, મારા કાર્યોને કોઈ રોકી ના શકે. હજાર નેગેટિવિટી આવે, સ્લીપરી લેન્ડ પર મને ઉભો રાખો, લાખો કરોડોની લાલચ આપો, જે કશું જ ના ફેર પડે. એવી રીતે તમારા અંદર શ્રદ્ધાનું સમર્પણનું લેવલ અતિ ઉચ્ચતમ સ્તરે લઈ જાઓ, એ જીવાત્મા તમને પસંદ કરશે, ઈશ્વરની પ્રેરણાથી પસંદ કરશે. એ જે દેવોના સમૂહને તમે પ્રાર્થના કરી રહ્યા છો એ ગ્રાન્ટ કરશે. દાતાત્વમ દધાતુ, વિધાતાત્વમ દધાતુ, હે વિધાતા, તમે એને પૂર્ણ આયુષ્ય પ્રદાન કરજો. કળિયુગમાં આયુષ્ય કેટલું ખબર છે કોઈ? 100 વર્ષ. આપણા ચરક સંહિતામાં રેફરન્સ છે, 400 વર્ષનું આયુષ્ય હતું. એક એક યુગ ખતમ થતો જાય, એક પાદ આયુષ્યનો એક પાદ તૂટતો જાય એવો રેફરન્સ છે. એટલે પછી 300 વર્ષનું થયું, 200 વર્ષનું થયું, ને કલયુગમાં હવે 100 વર્ષનું છે. ને એ પણ દર વર્ષે પછી, અને દર 100 વર્ષે એ ક્ષય પામતું જશે.
विधाता त्वाम दधातु, हे विधाता एवा अमारा दिव्य संतान ने 100 वर्ष नु पूर्ण आयुष्य आपजो। ब्रह्मा बृहस्पति ही विष्णु सोमो हो सूर्य हो तथा अश्विनो भगो अथो मित्रा वरुणो, आ बदाज ब्रह्मा बृहस्पति सूर्य चंद्र, चंद्र मनो कारक, सूर्य आत्मा नो कारक, सूर्य बीजु शू शू आपे जठराग्नि आपे, 13 अग्नियो आपे छे तमने, तमारा अंदर जे भड़भड़ अग्नि बढ़े छे ने जठराग्नि, पंच महाभूतो ना अग्नि अने 7 धातुओ ना अग्नि ए सूर्य भगवान आपे छे। બધા અંદર થી સિક્રેશન બેઠી બેઠી બીજી પેઢી ગેન અહીંથી સિક્રેશન કરી નાખે, અહીંથી આ થઈ જાય સ્ત્રોતસો જે છે ચેનલો બને, ચેનલો માંથી બધું સૂક્ષ્મ સ્વરૂપે અહીંથી વહી કાર્ય બધું થતું રહે છે બરાબર। એટલે જે 13 અગ્નિઓ જે છે સૂક્ષ્મ સ્વરૂપે ફિઝિકલ સ્વરૂપે તમે એને ઇન્વેસ્ટિગેટ કરો, પણ એની પાછળનું બ્રહ્માંડનું ગુઢ રહસ્ય શું, આ ગુઢ રહસ્ય આ સૂર્ય ભગવાન આપે છે। આંખ ની બધું પીપીલ હોય, રેટાઇના હોય, વિટ્રિયસ બોલ ચેમ્બર જે બધું જ છે, દ્રષ્ટિ નહીં હોય તો તમે કશું નહીં કરી શકો, તમે જોઈ નહીં શકો, સૂર્ય ભગવાન દ્રષ્ટિ આપે છે। ચંદ્ર મનનો કારક છે, આગળ આપણે વાત કરીશું કે મન એટલે શું, માનસિક પ્રકૃતિ કેવી, બાળક ક્રોધી થશે, આળસુ થશે, ખાવાનું પ્રેમી થશે, નૃત્યનું પ્રેમી થશે, બિઝનેસમેન થશે, કેવું થશે, એનું મન કેવું હશે, નિર્ણય કરનાર છે મન છે, સારથી છે, જે રથ હોય એનો જે સારથી હોય એવી રીતે મન એ સારથી છે, તો એ મનનો કારક ચંદ્ર છે। અને બાકી દેવોના સમૂહ છે યથાપિંડે તથા બ્રહ્માંડે વરુણ દેવ, આ બધું પ્રવાહી વરસાદ થાય આ બધું થાય, તમારા અંદર શિરા અને ધમનીઓમાં લોહી વહી રહ્યું છે, ઉદક વહ સ્ત્રોતસ છે, રસ છે, પ્લાઝમા છે, બરાબર એ છે। એવી રીતે આ બધા દેવોના સમૂહ તમારે પ્રાર્થના કરવાની કે હે દેવોના સમૂહ, અમારે એક પણ અંગની ખામી જોઈતી નથી, એક પણ અંગની ખામી નથી જોઈતી। અમે સમાજ જીવનમાં એવું સાંભળીએ છીએ હૃદયમાં કાણું હતું, કિડની ખરાબ થઈ, મણકામાં આ થયું, ખંડ થયું, કુપ્ત થયું, કોણક થયું, આ બધા રોગો ક્યાંથી આવ્યા, તો એ ગર્ભાવસ્થા દરમિયાન થાય, બીજી દુષ્ટિથી થાય, બીજા કારણોથી થાય, તો દેવોને પ્રાર્થના કરવાની કે મારું મન મન ભ્રમિત થતું હોય, અયોગ્ય ખોરાક હું લેતી હોઉં, અયોગ્ય આહાર વિહાર કરતી હોય તો મારા મનને રોકી લેજો અને શ્રેષ્ઠ બાળક આપજો અને અંગોના ખામીથી બચાવજો। એટલે બધા દેવો એક એક અંગના દેવ એ નક્કી કર્યા છે, દેવોને પ્રાર્થના કરો, બ્રહ્મા બૃહસ્પતિ વિષ્ણુ એવી રીતે અશ્વિનો, અશ્વિનો જે છે એ આ શાસ્ત્રના અધિકારી દેવ છે, સંસ્કારોના અધિકારી દેવ છે, એમને પ્રાર્થના કરીએ અને આ પ્રાર્થના થાય બ્રહ્મ વર્ચસા ભવેતિતિ। છેલ્લો એક શબ્દ છે બ્રહ્મ વર્ચસા ભવેતિતિ, બ્રહ્મ તેજથી યુક્ત બનાવો। બ્રહ્મ તેજ એટલે શું, સત્વ પ્રાધાન્ય જે હોય એકદમ શ્રેષ્ઠતા, રિસર્ચ માઇન્ડેડનેસ, કરુણા, ઉત્સાહ, ક્યારે સિનફુલ નહીં, તમારે દુઃખની અનુભૂતિ ના થાય અને હંમેશા શ્રેષ્ઠ, ગમે તેવી ઘટનાઓ ઘટતી હોય તટસ્થ ભાવથી શ્રેષ્ઠ કાર્યો કરતું રહે, એ આવા બધા જ બ્રહ્મ તેજના ગુણોથી યુક્ત બનાવો, બરાબર છે। આ બ્રહ્મ તેજ એનામાં સ્થાપન કરાવજો, શ્રેષ્ઠ આવા સંતાનની પ્રાપ્તિ કરાવજો। વિરમ દધતુ મે સુતમ, આવા શ્રેષ્ઠ અને વીર સંતાનને અમને પ્રાપ્તિ કરાવો, અમે એ કર્મ કરવા માટે અત્યારે હાલ હવે સક્રિય થઈએ છીએ, તો તમે અમારા એ કાર્યને સફળ બનાવો। આ શ્લોક ક્યારે બોલવાનો છે, તમારે તમારી ગર્ભ શૈયાના આરોહણ વખતે બોલવાનું, ગર્ભાધાનની જે શૈયા છે એના આરોહણ સમયે શૈયાની બહાર ઉભું રહેવાનું છે, સામે અશ્વિની ભગવાનના ફોટો છે એ રાખવાનો છે, મોબાઈલમાં 5 થી 10 મિનિટ સુધીનું સ્ક્રીન ટાઈમ વધારી દેવાનો છે, શ્લોક ગોખી નાખવાનો છે, અને આ શ્લોક આમ રાખી અને તમારે સામે મનમતો ધારણ કર્યો હોય પણ ગોખેલો નહીં હોય, સ્મૃતિમાં નહીં હોય તો શું થશે, બ્રહ્મ વર્ચસા ભવે તો લાગણીનો તંતુ કનેક્શન નહીં આવે, શ્રદ્ધાનું સમર્પણ જે કનેક્શન થાય ને, જે સીધું 100 કિલોમીટર દૂર પૃથ્વી ચંદ્ર સૂર્ય
કે દોરડા બાંધીને જોયા તેને બધા કેવા પોતપોતાની ધરીમાં ફિક્સ રહીને ફરે, ક્યાંય દોરડા જોયા? કેવું બધું બ્રહ્માંડનું મેનેજમેન્ટ ચાલે છે, બરાબર? તો એ શ્રદ્ધા અને સમર્પણ સીધું અહીંથી કનેક્ટ કરાવી દે તમને, અને ગ્રાન્ટેડ થઈ જાય. આમ ક્લિક કરો, પાસવર્ડ કરો, એટલે તરત કેવું થઈ જાય? લાખ રૂપિયા ટ્રાન્સફર થઈ જાય, કરોડ રૂપિયા ટ્રાન્સફર થઈ જાય. કેમ આના થાય? આમ કરીને એક સેન્ડ કરો વોડાફોનમાંથી એરટેલમાં, કેટલું છે? 5,000-10,000 કિલોમીટર એક સેટેલાઇટ છે વોડાફોનનું. અહીંયા અહીંયાથી એના સેન્ટરમાં ગયું, સેટેલાઇટમાં ગયો, અહીંયાથી એરટેલના સેટેલાઇટમાં ગયો, અહીંયાથી એના સેલા સેન્ટરમાં આવ્યો પૃથ્વી પરના, અને આવી ગયો. તો હજી જુઓ તો અહીં તો આવી ગયો. કેમ ના થાય? સેકન્ડના 100મા ભાગમાં તમે ગતિ કરી શકો સ્વર્ગની, કેમ ના થાય? વિચારધારા તમારે બદલવાની છે, શાસ્ત્રમાં શ્રદ્ધા તમારે રાખવાની છે, પરિવર્તન તમારે કરવાનું છે. મોહ શંકા અજ્ઞાનતા હોય તો એને દૂર કરવાની, પણ શ્રદ્ધાને ક્યારેય ખબર ના પડે તો એક જ વસ્તુ રાખજો, મારી અલ્પમતી છે, મને ખબર નથી પડતી. શાસ્ત્ર તો ખોટું હોય જ ના શકે. એટલે પછી ભલે ને કહેતું, આપણે પ્રશ્ન આવવાનો છે, કોઈ પૂછ્યો તો અને હું જવાબ એ વખતે આપીશ. શાસ્ત્રો ઉપર શંકા ક્યારેય નહીં કરવી. મારી મતી અલ્પ છે, મને ખબર નથી પડતી, તો બીજા કોઈ પૂછીએ, ક્યાંથી માર્ગદર્શન લઈએ. પણ અશ્રદ્ધા નહીં. એલોપેથી આવું કે એટલે આવું થાય એવું નહીં. મને કોઈ દી નહીં. હું દિવસમાં 10 વખત બોલું મારા કન્સલ્ટિંગ રૂમ, સાહેબ પિત્તાશયની પથરી નીકળે, સાહેબ હાર્ટનું પંપિંગ 10% થઈ ગયું, એન્ટી પ્રો બીએનપી 4,000 થઈ ગયું, આઈસીયુમાં છે, ડોક્ટરે કીધું 7 દિવસ થાય, સરકારી દરિવસ થાય, યુરોકાઇનોઝ નથી, 30,000 ઇન્જેક્શન દરરોજ ના 3 વાર આપીએ. કાર્ડિયોલોજીસ્ટે કહી દીધું સીસીએફનો કેસ છે, 3-7 દિવસનો ટાઈમ છે. મેં કીધું બ્રહ્માંડના પિતા નથી, ઈચ્છા હોય તો કન્સલ્ટિંગ કરાવો, મને બોલાવો. પણ સરસ સાત્વિક દાદાગીરી જેમ હાર્દિકે કીધું એમ કે તમારે અટેન્ડિંગ સુપર સ્પેશિયાલિસ્ટ છે, એમને નામ કહેવાનું કે એક સુપર સ્પેશિયાલિસ્ટ આયુર્વેદના વૈદરાજ આવવા માંગે છે, તમારી હિસ્ટ્રી શીટમાં રેકોર્ડ પર નામ નોંધો તો આવશે. એમને અહીં જતા નહીં રે, મોઢું છુપાઈને જતા નહીં રે, તમારી રેકોર્ડની અંદર એન્ટ્રી આવશે. આયુર્વેદ આવે એટલે શું પરિવર્તન કરી શકે છે જુઓ, તમે શીર્ષાસન કેવું કરાવે તમને બધા, તમને કેવા માથા ખંજાડે, તમે હિમેટો ઓન્કોલોજીસ્ટ હોય કે તમે એન્ડોક્રાઇનોલોજીસ્ટ હોય, બધાના માથું ફાડી નાખે એવા બધા 6,000 પેશન્ટનો ડેટા છે તમારો. આમથી આમ શીર્ષાસન થઈ જાય એવું એક્ઝેક્ટ ડેટા સાથે માથા મારીને આપણે બોલી શકીએ કે હા આવું થાય, પ્રૂફ સાથે. આઈસીયુમાં ઉભા રહેલા હોય, સામે કાર્ડિયોલોજીસ્ટે ઉભા હોય, એમની સાથે ચેલેન્જ સાથે ફોટોગ્રાફ સાથે, અને પેશન્ટની કન્ડિશનના વિડીયો દેખાતા હોય, પછીના વિડીયો દેખાતા હોય, આવા છે. હું એટલા માટે કહું છું આ બધું થાય, પણ લિંક પેલી દોરડા વાળી વાત કરીને અહીંથી કનેક્શન ઢીલું નહીં, અહીંયા ના હોવું જોઈએ. આ બધું વિચાર કરશો, પૈસા કેટલા, મારો સ્વાર શું, હું કરી શકું કે ના, હું તો અલ્પમતી, હું શક્તિ વગરનો, મારી માનસિક શારીરિક કશી ક્ષમતા નહીં, આર્થિક ક્ષમતા નહીં. અહીંયા દિલના રાજા સાહેબ ભગવાન તમારો 100% સમર્પિત, 99.000 હો દશક મૂકી દો ને તમે, એટલી અશ્રદ્ધા નહીં મારામાં, એટલી અશ્રદ્ધા નહીં, એવું સમર્પણ એ કરી દો ને તમે જો પછી ક્લિક થાય ધડાધડ જ્ઞાન જે છે ને વાયુ સ્વરૂપે તમારા દિમાગમાં ઉતરતું જશે, તમને પ્રાપ્ત થઈ જશે. તમે જે પ્રાપ્ત કરો છો એ ઇન્ફોર્મેશન છે. ઇન્ફોર્મેશન તો ગૂગલ ગુરુ ઉપર જોઈએ એટલી મળે છે, ગૂગલ ગુરુ ઉપર જોઈએ એટલી માહિતી મળે છે. આ જ્ઞાન થશે તમને, જે રિયલાઇઝેશન થશે ને, યસ હા આ વસ્તુ હોય તો આ કરાય, નેફ્રોટિક સિન્ડ્રોમમાં આ કરાય, હું ડાયગ્નોસિસ લઈને, કેમ કે એનો સામનો દરરોજ કરવાનો છે આપણે. એક ઈશ્વર સૂચન છે, એ જ્ઞાન હશે. તમે જે માહિતી છે એને જ્ઞાનમાં કન્વર્ટ એ કરે છે તમારી શ્રદ્ધા. બાકી તો ભાર લઈને કેટલાય લોકો ફરે પણ એ કદાચ કામ નથી થઈ શકતું, એનું કારણ શ્રદ્ધાને હંમેશા સાથે રાખજો. એટલે આ ગર્ભાધાન સંસ્કાર મને કલાક થતો હોય તો કહેજો કેટલો બાકી છે, છે ને 15 મિનિટ કે 20 મિનિટ? 15 મિનિટ. ઓકે, આ ગર્ભાધાન સંસ્કાર છે. ગર્ભશૈયાનું અંદર ઉપર આરોહણ કરતા પહેલા તમારે 12 ઉભું રહેવાનું છે અને એ શ્લોક બોલવાનો છે, અને પછી ગર્ભશૈયા પર આરોહણ છે. બીજી વાત આવે છે પુરુષ સંબંધની. પુરુષ સંબંધ સંસ્કાર
બંને વસ્તુ હું જાતને છેતરતો નથી, બરાબર? એટલે બંને રીતે ગર્ભના સ્થિરીકરણ માટે અને ઈચ્છિત સંતાન માટે પણ વપરાય, બરાબર? હું સુષ્ટુ ભાષા બોલતો નથી, શાસ્ત્રોનો પ્રતિનિધિ છું, કાયદાઓ કાલખંડ છે, 5-25 વર્ષના છે, શાસ્ત્ર સદીઓથી છે, અને મારી શ્રદ્ધા ત્યાં છે. ભૂ સંવન કરાય, હું જે સમજો છું ભૂ સંવન એનું મુખ્ય જે છે ચોક્કસ નક્ષત્રમાં એ વનસ્પતિને ગ્રહણ કરવામાં આવે, ગાયના દૂધની સાથે લસોટવામાં આવે, લસોટી અને એનું નાશાપાન કરવામાં આવે અથવા તો નશ્ય આપવામાં આવે, અને પછી રહી ગયેલું એને પ્રાશન કરવા, તો એ ગર્ભનું સ્થિરીકરણ કરે, ગર્ભને સ્થિરતા આપે. તમે જેમ ફોલિક એસિડ ને બીજું બધું લો તમારા કહેવાતા નિષ્ણાત જેને ગાયનેકોલોજિસ્ટ કહેવામાં આવે છે, એ નિષ્ણાતો જે તમને આપે છે ને આવા નામની ભયંકર સાઈડ ઇફેક્ટ ધરાવતી જે ગોળીઓ, એ વગર હું સુવન સંસ્કાર કરો, કદાચ આગળ હું કઈ ના થાય તો દરવાજો ખુલી જાય, ગર્ભ સ્થિર થાય, 9 મહિના ગર્ભાવસ્થા હોય ત્યાં સુધીનો પોષણ કરો. ધારણ અને પોષણ કેમ? તો કેમ કે તમે ગર્ભાધાન શ્લોકમાં છે દાતા ત્વામ દધાતુ, ધારણ કરાવજો અને પોષણ કરાવજો. આવું માગી લીધું હતું તમે, એટલે એ તો હવે સિક્કો મારી દીધો. તમને બેંક લોન મળી હોય 2 કરોડની, તમે ભલે 50 લાખ વાપર્યા, પણ 1.5 લાખ ગમે તારી ઈચ્છા હોય ચેક ફાડી શકો તમે, એને જેવી વાત થઈ યાર, બરાબર? જે બધા ઓડીસીસી લોન હોય તમને ખબર હોય કેટલા કરતા હોય, ઓડીસીસી લોનમાં એવું હોય કે આપણે અંદર પડ્યા જયારે ઈચ્છા હોય ત્યારે ચેક આપી દેવાનો, આપણા ખાતામાં પૈસા ના હોય તો ખાલી વ્યાજ આપવું પડે, આપણે મૂડી આપવી પડે, પણ એને જેવી વાત થઈ જાય, કારણ કે આપણે માંગી લીધું એટલે દેવતાઓએ ગ્રાન્ટ કરી દીધું, તો 9 મહિના સુધીની વાત પૂરી થઈ ગઈ. ખાલી ફિઝિકલ સ્વરૂપમાં સાક્ષાત દૈવી ઔષધો જે છે એને લેતા રહેવાના છે, એટલે કોઈ ખોટ ખાંપણને બીજી તકલીફો ન થાય. બાકી ગ્રાન્ટેડ તો છે જ, એ તમને લિમિટ તો આપેલી જ છે કે દાતાત્વમ દધાતુ વિધાતાત્વમ દધાતુ, બરાબર? હું સંવન છે ગર્ભના સ્થિરીકરણ માટેનો ઉત્તમમાં ઉત્તમ સંસ્કાર છે. ત્રીજો સંસ્કાર ગર્ભાવસ્થામાં સીમંતો નયન, ખબર છે કોઈને સીમંતો નયન નામ કેમ પડ્યું છે? ખબર છે કોઈને? આ તું જો કરશો તો સીમંતો નયન નામ ખબર છે માથામાં? હા, યસ યસ, ગ્રેટ. શું નામ? આખું નામ નિકુંજ. અરે હા નિકુંજ, યસ યસ. ભોપાલ કેમ છે, મજામાં? સીમંતો નયન સંસ્કાર, સીમંત સંધિ ક્યાં આવે? તાળવામાં. ઘણા બધા લોકો જેને ઉપર છલ્લું હોય શ્રીમંત સંસ્કાર છે, શ્રીમંત સંસ્કાર ઘણા બધાને તમે અત્યારે તો બેબી શાવરના નામથી કેટલી વેરાઈટી ને કેટલા આયોજનો થાય, બેબી બમ્પ ને આ ને ફોટોગ્રાફી ને એ ને જંગલમાં ઈડરના ને પોલો જંગલમાં જાઓ ને અહીંયા જાઓ ને 1,00,000 રૂપિયાનું તો એનું પેકેજ આવે છે, પણ ધર્મની વાત આવે ને શાસ્ત્રની વાત આવે ને બધાને કઠે. હું એવું માનું છું ખામી આપણામાં, ભગવાન મને તો ડર લાગે છે ભયંકર, એટલે તો હું આક્રો થઈને બોલું છું. મેં કીધું જેને તમારે આમે ગયા વિના ઉઘરણ કરું, માને માસાનું માસિક પરિચર્યા આટલું કર્યું નથી કર્યું, આપો ઉઘરણે નહીં કર્યું તો તરત જ એની બોડી લેંગ્વેજ ઉપરથી ખબર પડે ગયા વિનાની સૂચનાનું પાલન નથી કર્યું, ગયા વિનાની દવા વધારી, મારા આગળના દરવાજા બંધ, દાદાગીરી હું દવા નહીં આપું, 4 મહિનાથી બંધ તમારું, પૈસા પૈસા માટે હું આમ જ નથી કરતો, જતા રહ્યો છે મારા તે કામ કરવું, દવા ખાવી જ પડશે, હું પ્રયોગો આપીએ કરવું જ પડશે, ઈશ્વર આરાધનના પ્રયોગો બીજા કાર્યો કરું છું, કરવા જ પડશે, નહીં કરવું તો પૈસા લઈ લો પાછા જાઓ, કન્સલ્ટિંગ ડબલ પાછા આપું તમને, મને છોડી દેવાના, પણ હું કામ નહીં કરું ખુલ્લે આમ દાદાગીરી, એ નહીં કરો ને તો મને તો ડર લાગે ઉપર જઈને તને આયુર્વેદમાં મોકલો તો શા માટે આટલું બધું મન શરીર ને બુદ્ધિ આટલું બધું હારવા લીધું, ભારત જેવા દેશમાં જન્મ આવ્યો આયુર્વેદની અંદર કાર્ય કરવાની ક્ષમતા આપી, તારો આત્મા તો હજમચ્યો નહીં,
તારે કઈ કરવાનું નતું, પણ અહીંયા નફાસો મારે છે. વાતાવરણ નતું, ભણાયા નતા, બાનાબાજી છોડી દો, ફેંકી દો બધી, જાતે શીખી લેવાનું. ખરેખર કહું છું, વાંચજો, તમને જે સમજણ ના પડતું શ્લોક વાંચો એક વાર, બે વાર, ત્રણ વાર. છોકરો જેમ છોકરીને પ્રેમ કરે, છોકરી જેમ છોકરાને પ્રેમ કરે, એવા પ્રેમથી આમ બધું કરી નાખો, તારા માટે આમ કરી નાખો, બધું જે વાતો થતી હોય એમને કહેવાનું, એ શ્લોક દેવતા હું તમને જબરજસ્ત પ્રેમ કરું, તમારો મતલબ મને આપો, જે ગુઢ રહસ્ય છે મને આપો. તમે જો પછી બીજી ત્રીજી ચોથી પાંચમી વખત તમને પ્રગટ થશે એનું જ્ઞાન, તમારા અંદર ઉતરી જશે. મને એમ જ પ્રાપ્ત થયું, ઘણું બધું એવું પ્રાપ્ત થયું છે જે ખબર જ ના પડતી છે અને થશે. એક નવું મોલેક્યુલ શોધાય એટલે અડધો ટ્રક ભરીને એ લોકો એવું કહે છે કે રિસર્ચ થાય. ક્લિનિશિયન શું કરે, બે પેજનું, ત્રણ પેજનું, અડધા પેજનું એનું કન્ક્લુઝન હોય ને એ વાંચે. આપણે એ વાંચીએ બધું, કઈ થોડું કે જોવા જઈએ એક 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 દવા રજમાવાત વિધ્વંસ કેમ બને, શું બને, આમ બન્યું, ઠીક છે, બનાવતો બરાબર, ઓકે, વાપરતી વખતે ના, આપણે એનું એ જ વાંચીએ ને, ફળ શ્રુતિ વાંચી લઈએ કે હા આમાં શાસ્ત્રનો અધિકાર આટલો છે. એ બે શ્લોકની વચ્ચે મને અડધો ટ્રક ભરીને રિસર્ચ થયેલું દેખાય, તમને ના દેખાતું હોય તો વાત તમામ. મને એમ થાય કે આને કાશ્યપ ઋષિએ અને ભેલ ઋષિએ અને ડલભણે અને પેલા એને કેટલું બધું ટીકા લખવા માટે કેટલી બધી બુદ્ધિ જોવો, પેલા કરતા વધારે સમય જોઈએ લેખન કરતા પહેલા. તો અરુણ દત્તને બધાને તો કેવા નમસ્કાર કરવા પડે, ખાખા ખોડા કરીને એક 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 શબ્દનો મતલબ કેવો કાઢ્યો. હું એક એનું રેફરન્સ આપું હું તમને, એટલા માટે હું તમને લઈને આવ્યો છું. એટીટ્યુડ રાખજો બરાબર અને ઉઘરાણી કરજો. 4000 દંપતીઓને ત્યાં શ્રેષ્ઠ ગર્ભ સંતાન માટે પૂરેપૂરું પાલન કર્યું હોય એની જ વાત કરું છું, એવા જન્મ લઈ ચૂક્યા છે. એમાંથી કેટલાકના એક્ઝામ્પલ તો એવા છે કે લિટરલી 20 દિવસનું બાળક હોય. બે ત્રણ એક્ઝામ્પલ એના માટે આપણું, લોકો કેટલું બધું કરે છે એના માટે. 20 દિવસનું બાળક છે અને એક રામકથાની અંદર જ્યારે રામ ભગવાનનો જન્મ થાય ત્યારે ટોપલામાં બેસાડીને પિતાએ જવાનું હોય તો 2 કલાકનો 2.5 કલાકનો વરઘોડો નીકળ્યો. 20-22 દિવસનું બાળક બેસી રહે છે અને એનું આમ સ્થાન બી એવું થઈ જાય છે કે આવી રીતે જ આમ જમણો હાથ જ પાછો. થ્રુ આઉટ જેમને પંચકર્મનું હસબન્ડ વાઈફ બંને સંપૂર્ણ વમનથી માંડીને 32 સુધી બધું જ કર્યું હોય, સંપૂર્ણ સંશુદ્ધિ કરી હોય. નામ મને ખબર છે, હેતલબેન જયેશભાઈ ત્રિવેદી, હું તે કોમ્પ્યુટર એન્જિનિયર હતા, સંઘમાં હતા, હું મારા ત્યાં આવ્યા હતા અને એમને આપણા પોતાના શબ્દો છે, મારી પાસે વિડીયો છે, ફોટો છે, એની અંદર એ આશીર્વાદની મુદ્રામાં એ બાળક બેસે છે અને 2.5 કલાક સુધી બેસી રહે છે. તમે જોયું કે 5-10 મિનિટે કોઈ રેડિયા વગર રહ્યું હોય બાળક. બીજું એક એક્ઝામ્પલ એવું છે, હમણાં જ એક ચૌધરી ફેમિલીના હતા, ગાંધીનગરથી આવ્યા હતા અને એમને એવું કીધું કે 5 વર્ષની દીકરી છે, એમને પ્રયત્નો કર્યા હતા દીકરી માટેના છે અમારા ત્યાં, અને એ 5-6 વર્ષની થઈ છે ને, તો કે અમારા આખા સોસાયટીને બધાને જો વારો બાંધેલો છે, નહીં આ 1 કલાક અમારા ત્યાં, આ 1 કલાક બુધવારે, એમ લિટરલી વારા બાંધ્યા છે. એટલી બધી પ્રેમાળ, એટલી બધી સરસ દીકરી છે, એના શબ્દો એમને જે કીધા છે ને, હું એ વિડીયો છે મારી પાસે, હું તો કોન્ફરન્સમાં જ્યારે પેલું હોય પીપીટી ત્યારે હું બતાવું છું, અને કહે છે એવું કે ક્યાંય પણ પતિ પત્ની એટલે એના માતા પિતા વિશે ક્યાંક ઝઘડો કે કંઈક કન્ફ્યુઝન થયું, કંઈક દાદા દાદી, કંઈક સાસુ વહુ, બીજે ક્યાંક ડિફરન્સીસ આવ્યો, કંઈક સહેજ વાતાવરણમાં નેગેટિવિટી કે ઉગ્રતા આવી, ચલો દાદા આમ આમ આથા આગળ કરો, ચલો મને ખોરામ બેસાડો, કેમ ગુસ્સો કેમ કરો છો, ચલો શાંત થઈ જાઓ, મને મારા મરણા ઉપર હાથ ફેરવો, વાલી વાલી કરો, ચલો 2 સેકન્ડમાં તો કે વાતાવરણ બદલી નાખે. ક્યારે એને ગુસ્સે થતા, રડતા, હેરાન થતા, ત્રાસ પામતા, આજે જ કરતા આવું જોઈ જ નથી. અને હંમેશા બધાને 6 વર્ષની દીકરી આખા કુટુંબનો કંટ્રોલ કરે છે, આખા સોસાયટીનો કંટ્રોલ કરે છે. આ મન ક્યાંથી આવ્યું? પંચમે મનઃ પ્રબુદ્ધતા ભવતિ ષષ્ઠે બુદ્ધિ. ગર્ભાધાનનું મહત્વ, ગર્ભ સંસ્કારનું મહત્વ 5મા મહિને મન સ્થિર થાય છે, ષષ્ઠે બુદ્ધિ, 3 પ્રકારની બુદ્ધિ, ધ્યેય, ધૃતિ અને સ્મૃતિ 6ઠા મહિને સ્થાપિત થાય.
મનના કેટલા પ્રકારો વાંચજો. કુડિકા ગર્ભાવક્રાંતિ સારી સ્થાન વાંચજો. ગર્ભાવક્રાંતિ કેવું લખ્યું છે, મગજ હચમચી જાય તમારું. બ્રહ્માંડના સૂક્ષ્મ રહસ્ય તમને ખબર પડી જાય કે મન ક્યાંથી આવે, આત્મા ક્યાં છે, કેવા પ્રકારનું હોય. ઇન્દ્ર સત્વ, બ્રહ્મ સત્વ, ગંધર્વ સત્વ, આવા પ્રકારનું. તમને નૃત્યનું પ્રેમી હોય એવું બાળક જોતું હોય તો શું કરવાનું, વાંચો ગંધર્વ સત્વ. તમારે રાજા થાય એવું બાળક જુએ છે તો વાંચો એ પ્રમાણે. તમારે બિઝનેસમેન, ઉદ્યોગકાર, વેપારી જેવું વૈશ્ય પરંપરાનું એક બાળક જોઈએ છે, તમારી જ્ઞાતિ જે હોય તો તમને એ બાળક આવશે. એવા ગુણવાળું મન, આત્માની ઉપર પણ મન છે. મન છે સારથી છે. હું દરેક વખતે કાઉન્સેલિંગમાં કહેતો હોઉં કે મન જે છે ડિસિઝન મેકર છે, કારણ છે. ચોમાસાનું વાતાવરણ છે, મનનું થોડું સ્પષ્ટીકરણ કરું. ચોમાસાનું વાતાવરણ છે, રસ્તામાં ખાબોચિયા છે, બુદ્ધિ છે તમને ધીધ રૂતિ ને શ્રુતિ ઇન્ફોર્મેશન આપે બરાબર કે ખાબોચિયું છે, પગ ના મૂકતા. જોરથી પગ મૂકશો ને તો કાદવ કીચડ ઉછળશે. આ બાજુ કોઈ ઉભો હશે ને તો છાંટા વાટા ઉડે તો હેરાન કરે. મન અવળ ચંડું છે. કેમ? તો કે ગર્ભાવસ્થામાં બધું મન ભાવે ખાતે રાખ્યું, મન ભાવે બધું ઘરે રાખ્યું છે. એટલે મનને તો ટેવ પડી છે, મન ભાવે એ કામ કરવાનું. એટલે થોડું પાણી આપજો ને, ઉનાળો છે, પિત્ત પ્રકૃતિ ખાધેલું છે, બે ગ્લાસ આપી દે છે. મન અવળ ચંડું છે. એ તમને એમ કે બુદ્ધિ ઇન્ફોર્મેશન આવે, જોવો જોઈએ હો આ ખાડા પાણીના પગ ના મારતો, પણ મન ના મારે પગ મારવો જ છે તો મારો. અને પછી આજુબાજુમાં કોઈ ઊભું છે, એના સફેદ કપડા હતા અને ખરાબ થયા, ઝઘડો સહન કરો કે લાફો ખાવ. આ ડિસિઝન કોણે લીધું? મને. આ મનની ગુણ છે. કેટલા ભાવો છે? છ ભાવો કીધા છે. મનની પ્રકૃતિ કેટલી છે એના વિશે ડિટેલ જોજો. એના માટે કેટલાક પ્રયોગો પણ કરવા પડે. ષષ્ઠે બુદ્ધિ, બુદ્ધિ ત્રણ પ્રકારની, ધી, ધૃતિ અને સ્મૃતિ. કોઈ સ્પષ્ટીકરણ ખ્યાલ છે ત્રણેયનું? સાવ સાદી ભાષામાં મોટા ભાગના કન્સેપ્ટ ક્લિયર છે કે નથી? બુદ્ધિ જે છે એના વિશે હું સામાન્ય વસ્તુ કહું. તમારી પાસે મોબાઈલ હોય ને લેપટોપ ને કોમ્પ્યુટર હોય, તો ત્રણ વસ્તુ હોય. એક હાર્ડ ડિસ્ક હોય, એક પ્રોસેસર હોય અને એક રેમ હોય. પછી એની સાથે સરખાવી લો એટલે એમને બધી તમને ખબર પડી જાય. સ્મૃતિ એટલે તમારું હાર્ડ ડિસ્ક, બધું સ્ટોર થાય અંદર. ધી એટલે પ્રોસેસર, બધા તર્ક કરે. ધી એટલે પ્રોસેસર, જેટલું એડવાન્સ નાખો ને, તમારે આ લીધું બે વર્ષ પછી જૂનું થઈ ગયું, વિન્ડોઝ 11 આવી ગયું બરાબર. પ્રોસેસર જેટલું ફાસ્ટ, જેટલું ઝડપી, ધી જેટલી સારી, એટલું જ તમે સરસ કાર્ય કરી શકો. બુદ્ધિનું આ લક્ષણ. ધૃતિ, રેમ, 25 એપ્લિકેશન પડી છે, સાયલેન્ટ છે, 5 અત્યારે એક સાથે ખુલી. ગૂગલ ક્રોમ ખોલો તો એક વિન્ડો ખોલે તો બીજી 3 વિન્ડો ખુલે, 4 વિન્ડો ખુલે બરાબર. એ શું કામ? એ કોણ કરે? રેમ કરે, ટેમ્પરરી મેમરી. એ તમારું ધૃતિ ધારણ કરે. સ્મૃતિમાંથી સ્ટોરીસ થયેલું આમ લઈને 20 વર્ષ પહેલા કોઈને જોયો તો અરે રે મિત્ર કેમ છે, આમ બેઠી પડો ને. એ સ્મૃતિમાંથી લઈને ધૃતિ એ કામ કરીને ધી એનો તર્ક કરે.
અને આ કાર્ય થઈ ગયું. સારી ભાષામાં ધી ધૃતિ અને સ્મૃતિ અને ત્રણેય ષષ્ઠે બુદ્ધિ, ત્રણેય પ્રકારની બુદ્ધિ મગજના કોષો એના માટેનું પ્રોસેસિંગ કરે. એના માટે જે કાર્ય કરવાનું, જે ઔષધો આપવાના, જે પ્રયોગો કરાવવાના, ચકામીને કરાવવાના, બધું આપજો. સોનું અપાય, મોતી અપાય, ચાંદી અપાય, બ્રાહ્મી અપાય, સંપુષ્પી અપાય, બધું શાસ્ત્રોમાં લખેલું ઘણું બધું છે એ અપાય. લોકો ખોટું કરે, થોડું અતિશયોક્તિ કરવું હોય તો કરાય. શાસ્ત્ર માટે, સત્વ માટે અને સત્ય માટે કરીએ છીએ, બરાબર? એટલે માર્કેટિંગ કરીને, દેખાવ કરીને કરાય. ષષ્ઠી બુદ્ધિથી ખાસ એક કાર્ય તમને કહું છું, છઠ્ઠા મહિનાનો એક પ્રયોગ, એકાદશ અવધાનની સિદ્ધિ. એક સાથે 11 પ્રશ્નો પૂછવાના ગર્ભિણી સ્ત્રીએ. પતિ પ્રશ્નો પૂછે, પત્ની જવાબ આપે. શરત એટલી, એક સાથે 11 પૂછવાના. આ બધા કાર્યો છે, ક્યાંથી ક્યાંથી મળેલા. પહેલા 5 પ્રશ્નોથી શરૂ કરવાનું અને પછી આગળ વધારવાનું. પણ શરત એટલી છે કે એક સાથે 5 પ્રશ્નો ઠપકારી દેવાના. પતિદેવે એટલું કાર્ય કરવાનું. જે કોઈ કોમન જનરલ નોલેજ તો પ્રશ્ન નથી, એનો ક્રમ અને એ જે છે એ જવાબ, એનો જે છે સિરીઝ છે એ યાદ રાખવાની. મારો પહેલો પ્રશ્ન એવો છે, ગુજરાતના મુખ્યમંત્રી કોણ? મારો બીજો પ્રશ્ન એવો છે, ગઈકાલે સારું શાક બનાવ્યું, ગઈકાલે સાંજે, ચલો ઓકે. ત્રીજો પ્રશ્ન એ છે, આપણે જે સોસાયટીમાં રહીએ છીએ સોસાયટીનું નામ શું? મારો ચોથો પ્રશ્ન એવો છે કે તારા સસરાનું નામ શું? આવા મન ભાવ એવા જે પ્રશ્નો પૂછવાના. 5 પ્રશ્નો પૂછ્યા, સ્ત્રીએ એક પછી એક જવાબ આપવાનો. પણ એક પૂછ્યો ને એક જવાબ, બીજો પૂછ્યો ને બીજો જવાબ, એવું નહીં. પહેલો પૂછ્યો, બીજો પૂછ્યો, ત્રીજો પૂછ્યો, ચોથો પૂછ્યો, પાંચમો પૂછ્યો, જવાબ. તમે પહેલો પ્રશ્ન આ પૂછ્યો તો એનો જવાબ આ છે, તમે બીજો પ્રશ્ન આ પૂછ્યો તો એનો જવાબ આ છે, ત્રીજો પ્રશ્ન આ પૂછ્યો તો એનો જવાબ આ છે, ચોથો પ્રશ્ન આ પૂછ્યો તો એનો જવાબ આ છે. એવી રીતે 5 ને ધીમે ધીમે સમય વધારીને 11 સુધી પહોંચો. એકાદશ અવધાની સિદ્ધિ કરો ને એ બાળક જુઓ તમે ફોકસ થઈને કેવું કાર્ય કરે છે. કેમ કે એ બાળકો હું 26 વર્ષથી કામ કરું છું. 20 વર્ષ પહેલા પણ જેનું કાઉન્સેલિંગ કર્યું હતું એ બાળકો અત્યારે તો હાલ ગ્રેજ્યુએશન પૂરું થવાની તૈયારી. કેટલાકને તો એ જ છોકરીઓ કે એ જ પુરુષો 22-23 વર્ષના થયા છે અને પોતે સંતાન પ્રાપ્તિ માટે આવ્યા હોય કે જેમની માતાએ મારા ત્યાં ઘર સંસ્કાર કરાયા હોય. 1997 આ કામ કરું છું. એવું પણ થયું કે ગર્ભ સંસ્કારિત એ બાળકોને હું નજર સામે જોઈ રહ્યો છું અને એમનું બીજી પેઢીનો ઘર સંસ્કાર કરી રહ્યો છું. એવી આવે છે, એવા લગભગ 50-60 પહોંચી ગઈ સંખ્યા. આ વસ્તુ છે. 7મા મહિનાનું સીમંત સંધિની હું વાત કરતો. સીમંત સંધિ અહીંયા છે. સીમંત ઉન્નયન એટલે 6ઠા મહિના સુધી. આ બહુ જ ગૂઢ રહસ્ય હો, મેં વાંચ્યું નથી પણ મને ઈશ્વરીય કૃપાથી પ્રાપ્ત થયેલું છે. કેમ કે કેટલીક વખત એવું મને થાય છે કે એમને એમ ખબર પડે છે, પછી કેટલા બધા સમય પછી હું જયારે જોઉં ત્યારે થયું કે મને આ મળ્યું ક્યાંથી. એવી રીતે આ પ્રાપ્ત થયેલું છે. રેફરન્સ મને કઈ ખબર નથી પણ ક્યારેક ક્યારેક વાત વાતમાં વિચારોમાંથી નીકળી ગયું કે 6ઠા મહિના સુધી ઈશ્વર દરેક મનુષ્યને શક્તિ આપે. જે 7 ચક્રો છે, પહેલા અહીંથી જેમ બ્રહ્મરંજનની રચના થઈ છે તેથી શક્તિ પ્રાપ્ત થતો હોય. દરેકે દરેક બધી શક્તિઓ સંચિત થાય 6ઠા મહિના પછી. ઉત્તમાંગ ની રક્ષા કરવાની છે. 7મે માસે ઇન્દ્રિયો બધી બને, ઇન્દ્રિયોનું વિષયની સાથે કોરિલેશન ડેવલપ થાય. પંચ જ્ઞાનેન્દ્રિય અને પંચ કર્મેન્દ્રિયો 7મા મહિને. પહેલા આત્મા સ્થાપિત થયો, જીવ થયો, પછી ચેતનાનું સ્થાપન થયું 4ઠા મહિને, ઈચ્છાઓ વ્યક્ત કરતું થયું 5મે, મનઃ પ્રબુદ્ધતર 5મા મહિને, મન થયું સ્થાપિત, બુદ્ધિ સ્થાપિત થઈ એટલે બધું ઇન્ફ્રાસ્ટ્રક્ચર થઈ ગયું. એટલે હવે લાઇટિંગ વાઇટિંગ થઈ ગયું, ગોળા બોડા થઈ ગયા, લાગી ગયા, પાડો સ્વિચ, એસી ચાલુ કરો, પાડો સ્વિચ, પંખા ચાલુ કરો, પાડો લાઇટિંગ કરો, ઝગમગાવો આખા ઘરને, એટલે બધી ઇન્દ્રિયો ચાલુ થઈ, બરાબર? એટલે 6ઠા મહિના સુધી બધું અંદર કામ થયું ને પછી સ્વિચ પડે. એટલે સ્વિચ પડે ને એ પહેલા ભગવાન બધું બંધ કરી દે. ધેટ ઇઝ સીમંતો. આટલી સારી ભાષામાં કોઈ નહીં સમજાઈ શકે. એટલે એ જે શક્તિ સંચય થઈ દરેક મનુષ્યને પેક કરવાનું, બધા જ તમારા શરીરના હાડકાઓ
એ જે છે એના કરતા 8 ગણી ઘનતા કોન્સોલિડેશન એકદમ સોલિડિટી એ માથાના આટલા જ ભાગમાં છે. તમે અહીંયા લાકડી મારો આમ હાથ રાખી, કોઈ આમ હાથ રાખ્યો ને સામેથી એક લાકડી મારે પેલું બીજું તૂટ્યા વગર રહે જ નહીં. હ્યુમરસ નું હ્યુમરસ બધું ટેકાને પડી જાય, તમારું ફિંગર એ બધું વ્યવસ્થિત એ તૂટી જાય. અહીંયા મારો છઠ્ઠો ને આઠમો પ્રયત્ન કરવો પડશે. શાંતિ જાય બધી શક્તિઓ. તમારે કેટલી જાગૃત કરવાની તમારે નક્કી કરવાનું, બરાબર. એવી રીતે છે. બે વસ્તુનો રેફરન્સ આપીને હું પછી બીજા વક્તાઓને હું આપીશ, સમય કદાચ મારો પૂરો થતો હશે. હું બે વસ્તુ કહેવા માંગુ છું કે ગર્ભાધાન નો સમય કયો, એક આ કન્ફ્યુઝન ઘણા લોકોને હોય. મને જે રેફરન્સ બીજા બધા ઘણા બધા છે, તમે જોઈ શકો છો, પણ સુશ્રુત સારિસ્તાનમાં અધ્યાય 3માં 6 નંબરનો શ્લોક છે. એનો શ્લોક જે લખ્યો છે ને, ઋતુસ્તુ દ્વાદશ રાત્રમ ભવતી દ્રષ્ટ આર્તવઃ કરીને આખો શ્લોક લખ્યો છે. એમાં ડલહણે ટીકા લખી છે, મને સૌથી વધારે ગમે. સૌથી વધારે એનું સમયનું ઇન્ટરપ્રિટેશન જે કહેવાય ને, ગર્ભાધાનનો યોગ્ય સમય દિવસો, એનું હું બોલું છું, તમને સરળતાથી સમજણ પડી જશે. દ્વાદશ રાત્રમ ઇતિ સોળસ દિનેસુ મધ્યે, દ્વાદશ રાત્રમ ઇતિ એટલે એવી કઈ, તો કે આ 12 રાત્રિઓ છે. દ્વાદશ રાત્રમ ઇતિ સોળસ દિનેસુ મધ્યે, 16 દિવસની અંદરની આ 12 રાત્રિઓ છે ગર્ભાધાન માટેની શ્રેષ્ઠ છે, બરાબર. કઈ કઈ? આદ્ય દિન ત્રયમ અંતિમમ ચ, એટલે આદ્ય 3 અને અંતિમ 16મી, ટોટલ 16 દિવસ છે. એમાંથી 12 રાત્રિઓ પસંદ કરવાની છે, એમાં પહેલા છોડવાની વાત કરે છે. આદ્ય દિન ત્રયમ એટલે જે બ્લીડિંગ થવાનું હોય, આર્તવ સ્રાવ થવાનું હોય, એને 3 દિવસ, આદ્ય દિન ત્રયમ, અંતિમમ ચ અને છેલ્લો 16મો દિવસ, ચષોડશમ યોનિ સંકોચ દિનમ ન ગણનીય. એટલે 16મો દિવસ છે એ આપણને ખબર છે, એક્સટર્નલ કોષ બંધ થાય છે એટલે ગર્ભ ધારણ થશે નહીં. આદ્ય દિન ત્રય, આદ્ય દિન ત્રયને પણ નથી ગણવાના, અને 16મો દિવસ છોડવાનો. એ સિવાયની 12 રાત્રિઓ છે ગર્ભ ધારણ માટેની છે. એવું સરસ મજાનું દલહણની ટીકા છે. પછી જો તમે બીજા શાસ્ત્રો વાંચશો, કેનોપનિષદ, ઉપનિષદ, વેદો, તો ઘણું બધું જ્યોતિષ, આપણા ધર્મશાસ્ત્રો ઘણા બધા, તો એમાં કેટલાકમાં 12મી રાત્રિ નિંદ્યો ગણાય, કેટલાકમાં 10મી ગણાય, અલગ 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 રેફરન્સ ખૂબ મળે છે. એટલે જેને બધું પાલન કરવા જઈએ તો કદાચ 2 કે 3 મહિને પણ 1 કે 2 કે 3 દિવસો સારા મળતા હોય એવું બનતું હોય. કેમ? જ્યોતિષની રીતે એમ હોય કે તમારે સંતાન યોગ તો હજી 12 મહિના પછી છે, 12 મહિના પછી જોવા જોઈએ તો આ સમય ના મળતો, આવું ઘણું બધું થાય. એટલે હું આયુર્વેદના ગ્રંથોને પ્રાધાન્ય આપી અને આ પ્રમાણેનું ગણતરી રાખું છું. બીજું એક સરસ મજાનું છે, નક્ષત્ર કોઈને જોવા હોય તો ઉત્તમ નક્ષત્રો કયા ગર્ભાધાન સમયના? ઉત્તરા ફાલ્ગુની, ઉત્તરા ભાદ્રપદ, રોહિણી નક્ષત્ર, મૃગશીર્ષ, અનુરાધા, હસ્ત નક્ષત્ર, સ્વાતિ નક્ષત્ર, શ્રવણ અને ગનિષ્ઠા, આ જે છે એ ઉત્તમ નક્ષત્રો ગર્ભધારણ માટેના યોગ્ય છે. છેલ્લી એક બીજી વાત કરી લો, IVF નું આપણે બહુ ઢોલ નગારા ને બધું સાંભળીએ છીએ. IVF ફેલ પણ જાય છે, આમ મજબૂતાઈથી ડટીને કહેવાનો કે 1.5 લાખ રૂપિયા ખર્ચો છો, છતાંય 6-6, 8-8 વખત IVF ના સાયકલ કર્યા છે, 42-42, 48-48, 36-36, 40-40 ને 29-29 ગર્ભ નાખ્યા તમે, જે ટેસ્ટ ટ્યુબમાં રહી ચૂક્યા હતા, છતાંય બાળક થતું નથી. ન્યૂજર્સીમાં ડોક્ટર આશીની શાહ, ગાયનેકોલોજીસ્ટ, સામે આઈને રડે, સાહેબ સંતાન નથી, શું કરશો? ટેકનોલોજીને જે ઢોલ નગારા વાગે છે, બધું જ બધું લેટેસ્ટ સાયન્સ હજુરામાં પૂરું, વિષયના નિષ્ણાત, બાળક નથી. કે સાહેબ દરરોજ સિઝેરિયન કરીને અને લેપ્રોસ્કોપી કરીને અને કેટલા દરરોજ હું આપું, લો તમારું બાળક, લો તમારું બાળક, લો તમારું બાળક, ભગવાન જોતો નથી, મને એક બાળક આપતો નથી.
શું કારણ કે શુક્ર શોણિત જીવ સંયોગે તું ખલુ કુક્ષી ગતે ગર્ભ સંના લભે. શબ્દ જુઓ તમે, શુક્ર શોણિત જીવ સંયોગે. શુક્ર ને શોણિત તો તમે ગમે એમ કરીને ભેગું કરી નાખ્યું, ઇક્સી મેથડ કરીને આઈવીએફ માં કરીને કલ્ચર ને બધું. જીવ ક્યાંથી લાવશો? જીવ એ યજ્ઞમાંથી પરમિશન આપશે. બ્રહ્માંડના જે ઓથોરિટી ધરાવે છે એ પરમિશન આપશે તમને, બરાબર. એમ કે તમારું નસીબ હશે તો દૈવમ પરિવર્તતિ, નસીબને ફેરવીને આપશે. શુક્ર શોણિત જીવ સંયોગે તું ખરું કુક્ષી ગતે. જીવનો જો ગર્ભમાં કુક્ષીમાં સ્થાપન થાય, બાકી તો છ ગર્ભ મૂક્યા, વળી પાછા નેક્સ્ટ સાયકલમાં ચાર મૂક્યા, છ છ ફેર, તો ખાલી શુક્ર શોણિતના મિલનથી કશું નથી થવાનું. જીવ સંયોગે, જીવ માટે આપણો આ ગર્ભાધાન સંસ્કાર, યજ્ઞો અને આપણી ઔષધિઓ. અનએક્સપ્લેન્ડ ઇન્ફર્ટિલિટી 20% છે. હજી સુધી મેડિકલ સાયન્સને ખબર પડી નથી કારણ શું. બધું કરી લીધું, ફેલોપિયન ટ્યુબ સારી, બીજ સારું, એએમએસ સારું, ઓવરી સારી, ઓવ્યુલેશન સારું, સરસ 5 જ દિવસનું સાયકલ, કોઈ પેઇન નહીં, કશી જ તકલીફ નહીં, શુક્રાણુઓ સારા, મોર્ફોલોજી સારી, એગ્લુટિનેશન નથી, આ નથી, બધું જ સારું, તોય અનએક્સપ્લેઇન ઇન્ફર્ટિલિટી. આપણા શ્રેષ્ઠ ગર્ભધારક ઔષધો, નાટ્યસર, પુત્રજીવો, શિવલિંગી, ગર્ભધારિણી, ગર્ભધારક, વિક્રાંત, માણિક, મુક્તા, કેટલા કેટલા નામો બોલવા, બધું જ હાજરા હાજર છે તમને ગર્ભધારણ કરવા. ઘણા બધા એમ કે હું સ્ટરિલિટી ઉપર કામ કરું, સ્ટરિલિટી શબ્દ બોલતા નહીં ક્યારે, કેમ કે સ્ટરિલિટી મોડર્ન સાયન્સ પણ સ્વીકારે ને આપણામાં પણ, જે નપુંસકની કેટલીક કેટેગરી લખી છે અને જે વંધ્યા કે એને જે સંતને અમુક જે પેલું લખ્યું છે એ કેટેગરીમાં આવે ને, કે જેમાં ગર્ભાશય ના હોય, વેરી હાઇપોપ્લાસ્ટિક યુટરસ હોય, એબસન્સ ઓફ યુટરસ હોય, એવી રીતે પુરુષમાં ટેસ્ટિકલનો અભાવ હોય, જેવા વિચિત્ર પ્રકારના કે જેને તમે રિવર્સ કરી શકતા નથી. વિકૃત આસનને કારણે, વિકૃત આસનમાં જ્યારે રતિક્રિયા કરતા મૈથુન ક્રિયા થતી હોય ત્યારે વિકૃત આસનમાં એ રતિક્રિયા થઈ હોય ને, એવી રીતે જેનું મુખ બંધ થઈ ગયું હોય, એનું આ થઈ ગયું, એવી રીતે જે ગર્ભ ધારણ થયો ને, તો એના જીન્સમાંથી એ કાયમ માટે ગર્ભાશય, કાં તો પુરુષ હોય તો એ શુક્રબીજ એનો ક્ષય કરી નાખે છે, એવું વિકૃત આસનથી આવું થાય. એટલે સ્ટરિલિટી નિવર ક્યોરેબલ, નિવર રિવર્સિબલ, એટલે એને ઇન્ફર્ટિલિટી કહેવાય, કે જેનામાં છે જ નહીં, ગર્ભાશય નથી, અથવા તો અંશ માત્ર છે કે જે વિકાસ જ નથી પામ્યો, 10મા ભાગનું 8મા ભાગનું છે, એને તમે કશું નહીં કરી શકો. એ જે છે, એટલે સ્ટરિલિટી અને ઇન્ફર્ટિલિટીમાં ફરક છે. એટલે એવું જે શ્લોક છે એના વિશે ચારક સારી 2 અધ્યાય 2માં 7મા નંબરનું છે, તો કોને ગર્ભ ધારણ થઈ શકે એવો છે, પણ આટલા કારણોથી ગર્ભ ધારણ ના થાય. ગર્ભ ચિરક વિંદતી સ્વપ્રજા આપી, એટલે પ્રજા પ્રજોત્પત્તિ કરવાને લાયક હોવા છતાં પણ પુરુષ અથવા સ્ત્રી પ્રજાનું શ્રેયસીનું શ્રેયસી પ્રજાની પ્રાપ્તિ ન કરી શકે, તો એનું કારણ યોનિ પ્રદોષ, આપણે બધાને ખબર છે એના જે વિકારો છે એમાં બંને આવી જાય. મનસો અભિતાપ, મનનો અભિતાપ, સ્ટ્રેસ, એન્ઝાયટી, કેમ નહીં, નેગેટિવિટી. શુક્ર અશ્રુક આહાર વિહાર દોષા, શુક્ર અને આર્તવના આહાર વિહારને કારણે થયેલી દુષ્ટિ. અકાલ યોગા, અયોગ્ય સમય, 16મા દિવસ પછીનું જે કીધું આપણે, યોનિ સંકોચ દિનમ પછીના જે દિવસો છે ન ગણનીય, તો એને તમે સંબંધ રાખ્યો હોય તો એમાં ગર્ભ ધારણ ન થાય. બલસ ક્ષયા, બલનો જેને ક્ષય થયો હોય, જેને ઓવરીનો ટીબી, એન્ડોમેટ્રિયમ ટીબી, કોક્સ જે કહીએ, એવી કન્ડિશનની અંદર ટેસ્ટ્યુબ બેબીના એક્સપર્ટ લગભગ 8-1 લોકો એન્ડોમેટ્રિયમ ટીબીમાં મને કેસ રિફર કરી દે, મહેસાણા, અમદાવાદ, અહીંયા બધા, સાહેબ તમે કામ કરો, અમારી પાસે આ ક્ષમતા નથી.
કેમ કે એક બે ત્રણ ચાર પાંચ દસ પંદર વીસ પચીસ પચાસ કે જુઓ આ માણસ કામ આવું કરે છે કોણ, શક્ય જ નથી. આટલા બધા એસસીજી ને આટલા ઇન્જેક્શન ને એફએસએ આ બધું આપી દીધું, એન્ટીકોક્સ એકેટી 12 મહિનાની લઈ લીધી, આ બધું આપી દીધું, કાંઈ ફેર પડતો નથી. એન્ડોમેટ્રિયમ થિકનેસ 2 કે 3 mm થી વધતી જ નથી, ચોટશે કે રીતે ગર્ભાશયમાં ગર્ભ. મેં કીધું 4 મહિને આપો તો કે સાહેબ શું કેટલું ઇઝીલી તમે બોલી શકો છો. હું નામ સહિત બોલું, મહેસાણાની અંદરના છે આઈવીએફ એક્સપોર્ટ, મેં હમણાં જ 2 કેસ મોકલ્યા હતા બંનેને. 4 થી 6 મહિનાનું બીજું સમય આપો, એન્ડોમેટ્રિયમ થિકનેસ તમારી 7 mm 8 mm થઈ જશે. પણ ફેલોપિયન ટ્યુબ ભૂતકાળના કેટલાક કારણોસર, એક એક્ટોપિકને કારણે બીજા કારણોસર એકે હતી, એટલે આપણે ગર્ભ ધારણ નહીં કરાવી શકીએ. તો ટેસ્ટ બેબી કરાવજો, પણ બાળક થવામાં નિમિત્ત આયુર્વેદ નામનું મહાન શાસ્ત્ર છે, એ ડૉક્ટર એવું કહી દે કે જાઓ આ વૈદ્યરાજ તમને કેપેસિટી છે આ કામ કરી દે તો થાય, બાકી મારું સાયન્સ હથિયાર એઠા મૂકે છે માં કશું થાય નહીં, ને એને ગર્ભ ધારણ થાય ને તો પછી 50 કેસનો રેલો આવે. આવા તો ઢગલાબંધ પુરુષમાં શુક્રાણુઓની સંખ્યા એબ્સન્સ હોય જેને એઝોસ્પર્મિયા કહેવામાં આવે, 480 કેસમાંથી 128ને તે સંતાન જન્મી ચૂક્યા. પ્રૂફ સાથે એક એક એપોલો ના મોટી મોટી બેન્કર બાવીસી અને બધા ટેસ્ટ ટ્યુબ બેબીના એક્સપર્ટ છે ને, એમના જે ઢગલાબંધ રિપોર્ટનું સ્કેન કરેલા અને આ કરેલું ડોનર એગ ને ડોનર સ્પર્મથી ટ્રાય કરેલા આઈવીએફના 8 લાખ પેજ મારા ત્યાં સ્કેન થયેલા પડ્યા છે. ગેરંટી સાથે દમ ઠોકીને કહ્યું કે તમારા તાકાત હોતા કરીને બતાવો. હાલ આ આયુર્વેદ શાસ્ત્રની તાકાત છે. મને જે સમય આપ્યો કદાચ 5-1 મિનિટ વધી ગઈ હશે, વધારી લીધી, અને મારી પાસે જે બેસ્ટ હતું આપવાનો પ્રયત્ન કર્યો. મારું જ્ઞાન અનુભવ આત્મિક ઈચ્છા શ્રદ્ધા સમર્પણ બધું જ પૂરી પારદર્શકતાથી આપવાની કોશિશ કરી. પ્રશ્નોત્તરીમાં જે કોઈ પ્રશ્નો હશે તો પણ હું જવાબ આપીશ, ખુલ્લા દિલે આપીશ, અને આયોજકોને આપું છું કે આગળના કાર્યક્રમ માટે આગળના વક્તા માટે માહિતી